ગુજરાત રાજ્યમાં ઉજવાતો ગુજરાતી સાહિત્યનો એકમાત્ર પર્વ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, એના ત્રીજા દિવસે હું પૂજા દલાલ આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. હવે આ જે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ છે એની એક ખાસિયત કહી શકાય, એકમાત્ર એવો ભાષાઓનો ફેસ્ટિવલ ગુજરાતમાં ઉજવાતો કે ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ, કે જેમાં આપણે અન્ય ભાષાઓને પણ સામેલ કરી રહ્યા છે. અને આજે એવા જ એક નવતર પ્રયોગથી આજના દિવસની અને આજના ફેસ્ટિવલની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેમાં કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોર એમની ખૂબ જાણીતી જે રચના છે એકલા ચાલો રે, એની અહીંયાથી આપની સમક્ષ 5 અલગ અલગ ભાષાઓમાં રજૂઆત થવાની છે. એક ખૂબ સુંદર નવતર પ્રયોગ છે અને રજૂઆત કરવા માટે આપણી સાથે આપણા બે ગેસ્ટ અત્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે, શ્રી સુજ્ઞાબેન શાહ અને શ્રી શેફાલી નયન. હું બંને ગેસ્ટનો થોડોક પરિચય આપી દઉં, એના પછી આપણે કાર્યક્રમ આગળ વધારીએ. સુજ્ઞાબેન બેઝિકલી ઇંગ્લિશ લિટરેચરના પ્રોફેસર, પણ સંગીતમાં પણ એમને ખૂબ રસ અને એમણે ક્લાસિકલ મ્યુઝિક શીખ્યું, સિતાર પ્લેયર, પછી રવિન્દ્ર સંગીતમાં એમને ખૂબ રસ પડ્યો એટલે રવિન્દ્ર સંગીત શીખવા ગયા, અને જ્યાં શીખવા ગયા ત્યાંથી એમને એવું કહેવામાં આવ્યું કે જો રવિન્દ્ર સંગીત શીખવું હોય તો તમારે બંગાળી ભાષા શીખવી પડે, અને એટલા માટે એમણે બંગાળી ભાષા શીખી ટેગોર પર ઘણું બધું રિસર્ચ કર્યું અને ટેગોરને જાણે જીવનમાં ઉતારી લીધા એમ કહો તો ચાલે. સો સુજ્ઞાબેન આપણી સાથે એના વિશે વાત કરશે. અને શેફાલી નયન, જે આમ સુજ્ઞાબેનના ડોટર છે, પણ એમની જો ઓળખ આપું તો બેઝિકલી શેફાલીબેન પેઇન્ટર છે. MS યુનિવર્સિટીમાંથી પેઇન્ટિંગમાં એમણે માસ્ટર્સ કરેલું છે, પણ મમ્મીનો વારસો એમણે જાળવી રાખ્યો છે. મમ્મી પાસેથી એમણે બંગાળી સંગીત ગાતા શીખ્યું છે. બેઝિકલી સંગીતમાં પણ રસ છે એમને, સુગમ સંગીત અને હવેલી સંગીત ગાવાનો ખૂબ શોખ છે. તો આજે સુજ્ઞાબેન અને શેફાલીબેન, મા દીકરીની જે જોડી છે, તે આપની સમક્ષ 5 ભાષાઓમાં રજૂઆત કરશે એકલા ચાલો રે. પણ એની પહેલા હું રાજેન્દ્રભાઈને વિનંતી કરીશ આપની સમક્ષ 2 વાત મૂકે. આ કાર્યક્રમના સંદર્ભે એક વાત છે મારે આપની સમક્ષ કરવી છે. ગાંધી કથાકાર પૂજ્ય નારાયણ દેસાઈ એક સંસ્થાની સ્થાપના કરી જેનું નામ છે અનુવાદ પ્રતિષ્ઠાન. એ ગુજરાત વિદ્યાપીઠમાં ચાલે છે. ભારતીય ભાષાઓનો પરસ્પર અનુવાદ એ એમને અભિપ્રેત છે. 2-3-4 જાન્યુઆરી એ અનુવાદ કોન્ફરન્સ, નેશનલ કોન્ફરન્સનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભારતભરના વિવિધ ભાષાઓના અનુવાદકોને એકત્ર કરવામાં આવવાના હતા. પરંતુ આપણે જાણીએ છીએ કે નારાયણ દેસાઈની તબિયત અચાનક લથડી, એટલે એ આખો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો. એ કાર્યક્રમના આરંભે જે અમે પ્રસ્તુતિ કરવાના હતા એક ગીત અને પ્રાર્થના સ્વરૂપે, એ જ ગીત અને પ્રાર્થના અહીંયા રજૂ થશે. મૂળ બંગાળીમાં લખાયેલું આ કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું કાવ્ય એ જુદી જુદી ભાષાઓમાં પ્રસ્તુત થાય, મરાઠીમાં થાય, હિન્દીમાં થાય, અંગ્રેજીમાં થાય, ગુજરાતીમાં થાય, અને એવો આ એક વિરલ પ્રયોગ પ્રથમવાર અહીંયા આપણી સમક્ષ રજૂ થશે. અને એ માટે હું અનુવાદ પ્રતિષ્ઠાનનો પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ભાષામાં આ જે કાવ્ય છે એના અનુવાદથી શરૂઆત કરે અને પછી શેફાલીબેન બાકીની જે 4 ભાષા છે, હિન્દી, ગુજરાતી, મરાઠી અને બંગાળી, એમાં એની રજૂઆત કરશે. કે મિષ્ટી એ સકાળ, આજે સવાર એટલી સુંદર લાગે છે, થોડોક તડકો આવે છે બધાને, પણ કિમિષ્ટી 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 એ સકાળ મને પ્રિય ગીત છે. હવે પહેલાં તો રાજેન્દ્રભાઈનો આભાર માનું કે અમે આ ગીતો ગાઈ શકીશું આપની સમક્ષ. રવીન્દ્રનાથનું આ ગીત વિશે થોડુંક જ કહીશ કે આ પેટ્રિયોટિક સોંગ, રાષ્ટ્રભક્તિનું ગીત છે. 1905માં બંગભંગની ચળવળ વખતે રવીન્દ્રનાથે આ ગીત લખેલું અને કમ્પોઝ કરેલું અને ખૂબ પ્રખ્યાત થઈ ગયું, અત્યારે પણ એટલું પોપ્યુલર છે અને હજુ પણ એટલું ગવાય છે, અને ગાંધીજીને પણ આ ગીત ખૂબ પ્રિય હતું. બીજી આ ગીતની એક ખાસિયત એ છે
કે એ બાઉલ સુરમાં કમ્પોઝ થયેલું છે. રવિન્દ્રનાથે ઘણા બધા સંગીતમાંથી બધું લીધેલું છે, એની અસર તળે છે. ફોક મ્યુઝિક, ક્લાસિકલ મ્યુઝિક, એ રીતે આ બાઉલ સંગીતમાંથી આ લેવામાં આવ્યું છે. અને થોડીક ટ્રાન્સલેશનની એક જ મિનિટ વાત કરી લઉં કે આપ સૌ જે લોકો ભાષાંતર અનુવાદ કરતા હોય છે એ બધા જાણે છે કે અનુવાદ કરવો એ કંઈક નાની સૂની વાત નથી, બહુ અઘરી વાત છે. અને જ્યારે ગીતને ગીતનું ભાષાંતર કરીને એને એ સૂરમાં બેસાડવું એ બહુ જ વધારે અઘરી વાત છે. ગુજરાતીમાં તો મહાદેવભાઈ દેસાઈનું તૈયાર હતું ભાષાંતર, હિન્દીમાં પણ મળી ગયું. હવે શું કહું, મરાઠીમાં તો કોઈ જગ્યાએ મળે નહીં. પછી મેં અરુણાબેન જાડેજાને કહ્યું કે ભાઈ શું કરીએ, તમે થોડુંક કંઈક કરી આપો, તો પણ ન મળે. પછી પૂનામાં એમણે એમના મિત્રને કહ્યું, શ્રી ગીતે સાહેબને, અને એમનો અનુવાદ અમને મળી આવ્યો. સાઉથની ભાષામાં પ્રયત્ન કર્યો પણ એ ગાવાની હિંમત પણ ન ચાલે એવું મને લાગે છે. એટલે એની પહેલાં આપણે રવિન્દ્રનાથનું કરેલું અંગ્રેજીનું ભાષાંતર હું વાંચું છું અને શબ્દો સૌ જાણો છો. જો બી તો ડાકશુને કેવું ના હશે તો બે એકલા ચાલો રે. ઇફ ધે આન્સર નોટ ટુ યોર કોલ, વોક અલોન. If they are afraid and cower mutely facing the wall, oh thou unlucky one, open your mind and speak out alone. If they turn away and desert you when crossing the wilderness, oh thou unlucky one, oh abhaga, trample the thorns under thy tread and along the blood-lined track, travel alone. If they do not hold up the light when the night is troubled with storm, oh thou unlucky one, with a thunder flame of pain, ignite your own heart and let it burn alone. So first, we will have Bengali one. જોદી તોર ડાકશો ને કેવું ના હશે તબે એકલા ચલો રે. જોદી તોર ડાકશો ને કેવું ના હશે તબે એકલા ચલો રે. જોદી તોર ડાકશો ને કેવું ના હશે તબે એકલા ચલો રે. একলা চলো একলা চলো একলা চলো একলা চলো রে. যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে. যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে. যদি কেউ কথা না কয় ওরে ওরে কেউ কথা না কয়, যদি কেউ কথা না কয় ওরে ওরে ও ভাগা কেউ কথা না কয়. যদি সবাই থাকে মুখ ফিরায় সবাই করে ভয়, যদি সবাই থাকে মুখ ফিরায় সবাই করে ভয়, তবে পরাণ খুলে তুই মুখ ফুটে তোর কথা একলা চলো রে. যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে. একলা চলো একলা চলো একলা চলো একলা চলো রে. যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে. যদি সবাই ফিরে যায় ওরে ওরে সবাই ফিরে যায়, যদি গহন পথে যাবার কালে কেউ ফিরে না যায়, যদি গহন পথে যাবার কালে কেউ ফিরে না যায়, তবে পথের কাঁটা তুই রক্ত মাখা চ
বলে একলা দলরে যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে একলা চলো একলা চলো একলা চলো একলা চলো রে যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে যদি আলো না ধরে ওরে ও রে ও আভাগা আলো না ধরে যদি ঝড় বাদলে আধার রাতে দুয়ার দেখো রে যদি ঝড় বাদলে আধার রাতে দুয়ার দেখো রে তবে বজ্রানলে আপন বুকের পাঁজর জ্বালিয়ে নিয়ে একলা জলো রে যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে। হবে গুজরাতিমাં એક સ્ટાન્સા સાથે ગાવું હોય તો પણ આનંદ આવશે બધા ગાશો તારી જો હાક સુની કોઈ ના આવે તો તું એકલો જાને રે તારી જો હાક સુની કોઈ ના આવે તો તું એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે તારી જો હાક સુની કોઈ ના આવે તો તું એકલો જાને રે જો સૌના માં સિવાય ઓરે ઓરે ઓ ભાગી સૌના માં સિવાય જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌએ ડરી જાય જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌએ ડરી જાય ત્યારે હૈયું ખોલી તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે તારી જો હાક સુની કોઈ ના આવે તો તું એકલો ગાને રે તારી જો હાક સુની કોઈ ના આવે તો તું એકલો ગાને રે હવે હિન્દીમાં એક સ્ટાન્સા બીજો સ્ટાન્સા હિન્દી તેરી આવાજ પે કોઈ ના આવે તો ફિર ચલ અકેલા રે તેરી આવાજ પે કોઈ ના આવે તો ફિર ચલ અકેલા રે ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલા રે તેરી આવાજ પે કોઈ ના આવે તો ફિર ચલ અકેલા રે યદિ લોટ સબ ચલે ઓરે ઓરે ઓ અભાગે લોટ સબ ચલે યદિ રાત ગહેરી ચલતી કોઈ ગૌર ના કરે યદિ રાત ગહેરી ચલતી કોઈ ગૌર ના કરે તબ પથ કે કાંટે ઓ તું લહુ લોહિત ચરણ તલ ચલે કેલા રે તેરી આવાજ પે કોઈ ના આવે તો ફિર ચલ અકેલા રે તેરી આવાજ પે કોઈ ના આવે તો ફિર ચલ અકેલા રે ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલા રે તેરી આવાજ પે કોઈ ના આવે તો ફિર ચલ અકેલા રે મરાઠીમાં ગાવાનું સ્લાઇટ થોડુંક આમ શબ્દોની ખખડાટ થોડો થઈ જાય પણ તો પણ વધુ નથી આવતો ગાઈ શકાય છે ઝર તબ હાક એ કોણે કોણે ના લે તર એકલા ચાલ રે ઝર તબ હાક એ કોણે કોણે ના લે તર એકલા ચાલ રે એકલા ચાલ એકલા ચાલ એકલા ચાલ
એકલા ચાલ રે ઝરતવ હાક એ કોણી કોણી નાલે તર એકલા ચાલ રે ઝર આલોક રાહિલા ના અરે રે 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 અભાગ્યા આલોક રાહિલા ના ઝર ઝડ વાદળી અંધાર રાત્રિ દારે બંધ રે ઝર ઝર વાદળી અંધાર રાત્રિ દારે બંધ રે તરી વજ્રાનલી તું હૃદય પુલે પેટવુની એકલા ચાલ રે ઝર તવ હાક એ કોણી કોણી નાલે તર એકલા ચાલ રે એકલા ચાલ એકલા ચાલ એકલા ચાલ એકલા ચાલ રે ઝર તવ હાક એ કોણી કોણી નાલે તર એકલા ચાલ રે જુદી તોર ડાકશુને કેવું નાશે તબે એકલા ચાલો રે જુદી તોર ડાકશુને કેવું નાશે તબે એકલા ચાલો રે તારી જો હાક સુણી કોઈ નાવે તો તું એકલો જાને રે તેરી આવાજ પે કોઈ નાએ તો ફિર ચલ અકેલા રે જોડી તોર ડાક શુને કેવું નાશે તબે એકલા ચલો રે એકલા ચલો એકલા ચલો એકલા ચલો એકલા ચલો રે જોડી તોર ડાક શુને કેવું નાશે તબે એકલા ચલો રે ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાંથી ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ કરવાનો જે આપણો આશય હતો કે બીજી ભાષાઓને પણ આપણે આ ફેસ્ટિવલ સમારંભમાં સમાવી શકીએ અહીંયા સાર્થક થતો દેખાયો. થેન્ક યુ વેરી મચ સુજ્ઞાબેન, થેન્ક યુ વેરી મચ શ્રીપાલીબેન આટલી સુંદર રજૂઆત માટે. અને એકવાર ફરી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે અહીંનું અભિવાદન કરીએ આટલી સુંદર રજૂઆત બદલ. ચિન્ની રંજક, ગુણવંત શાહ અને શ્રી ભાગ્યેશ શાહ આ બંને મહાનુભાવો સાથે આઈ વુડ લાઈક ટુ હેન્ડ ઓવર ધ માઇક ટુ ભાર્ગવ પુરોહિત. હું ભાગ્યેશ શાહ આપનું સ્વાગત કરું છું આ રવિવારની સવારે. પણ રવિવારની સવારનું ગુજરાતી એટલે ગુણવંત શાહ. આપણી રવિવારની સવાર એમના થકી પડે છે એ અક્ષરદેહ આપણી સાથે કાયમ હોય છે. આજે સ્થૂળ દેહથી આપણી સાથે વાતચીત કરવાના છે એટલે હું રમઝટ શબ્દને બદલે આપણે વાતચીત કરીશું એમની સાથે. તમારા વતી હું કેટલાક પ્રશ્નો પૂછીશ અથવા મને ખબર નથી, અમે સ્ટ્રક્ચર બનાવ્યું નથી, એમ જ મૂડ આવે એમ. રવિવારની સવાર એટલે શું, કશું અનસ્ટ્રક્ચર્ડ હોય. તો સૌ પ્રથમ હું શ્યામભાઈને વિનંતી કરીશ કે માનપૂર્વક ગુણવંતભાઈ શાહને અહીં સ્ટેજ પર લઈ આવે. આપણે એટલા માટે તાલીઓ પાડીએ કે આપણા પદ્મશ્રીનો એનાઉન્સમેન્ટ થયા પછી પહેલી વખત કોઈ સાહિત્યિક કાર્યક્રમમાં ગુણવંતભાઈ આવી રહ્યા છે. આપણે સન્માનપૂર્વક એમના આ સરસ્વતી મંચ ઉપર સ્વાગત કરીએ છીએ. ગુણવંતભાઈનો પરિચય આ એવા વર્ગમાં આપવાનો છે કે જે બધા જ એમને બરાબર ઓળખે છે, અને તેમ છતાં પણ આજે જે વાતચીતનો આરંભ કરવો છે એટલે સૌ પ્રથમ તો આપણે એમને અભિનંદન તો આપે જ, પણ એમના ઘરનું નામ ટહુકો છે એટલે કે ટહુકામાં રહે છે. અને ટહુકો એટલે શું, ટહુકો એટલે કોયલ કે મોરે હવામાં દોરેલું સ્વરચિત્ર. એ સ્વર ચિત્રને શબ્દમાં ઉતારનાર વ્યક્તિ આપણી વચ્ચે છે. અને કેટલી બધી લાંબી યાત્રા, ગાંધીજીએ પણ એવું કહેવું પડ્યું કે હું બહુ જ લખું તો એમાં મેં જે છેલ્લું લખ્યું હોય એને તમારે સાચું માનવું. ગુણવંતભાઈનું તમે પહેલું નિબંધ વાંચો અને અત્યારે મહાભારતનું એમનું ભાષ્ય વાંચો, એટલું સાતત્ય જોવા મળે. એટલે મારે તમને આજે બે પરિચયમાં બે વસ્તુઓ તો પહેલાં કહેવી છે. એક તો યશવંતભાઈએ 1977માં એમના માટે લખેલું, કેટલો જૂનો અભિપ્રાય પણ કેટલો તાજો
એ યશવંતભાઈની અને ગુણવંતભાઈની એક સાથે મહાનતા પ્રગટ કરે છે. ગુણવંતભાઈ શૈલીકાર છે, એમણે ઘસી ઘસીને વાક્યોને સ્વચ્છ કર્યા છે. એમના શબ્દ ભંડોળમાં તળપદા અને શિષ્ટ શબ્દોનો ભર્યો ભંડાર છે, અને જે શબ્દની તેઓ પસંદગી કરે છે પૂરો અર્થવાહી અને ભાવવાહી તો હોય જ છે, પણ એનું નાદ તત્વ પણ આકર્ષક હોય છે. ગદ્ય પાસે એમણે વ્યવહારિક અને કાવ્ય પૂરતું પારમાર્થિક કામ લીધું છે. આ યશવંતભાઈએ 1977માં કાર્ડિયોગ્રામની પ્રસ્તાવનામાં લખેલું, પછી એમને જે આપણને વારંવાર એક શબ્દ આપ્યો છે ખલેલ, મને ખલેલ પહોંચે, અથવા ભદ્રાવીભાઈ જેને કહે છે ને કે ઇંચકા વિદ્યાપીઠ, સવારે 5 વાગે ઉઠીને ચાલે અને બધા વિચારો આવે અને ઇંચકા ઉપર વાર્તાલાપ થાય, એમનો પહેલો નિબંધ જે નવનીતમાં છપાયેલો એમાં કંઈક આવું લખે છે. એકદમ જંગલ પ્રેમી થોરોનું સ્મરણ થાય છે. થોરો જંગલ પ્રેમી જંગલી નહીં હતો, કારણ કે એ જીવન પ્રેમી. વોર્ડન તળાવને કાંઠે એણે માણસ નામના પ્રાણીથી દૂર રહીને જીવનને જાણ્યું અને માણ્યું. એના જ શબ્દો માણીએ, હું જંગલમાં ગયો કારણ કે હું ઈરાદાપૂર્વક જીવવા માંગતો હતો, ને જીવનની માત્ર અનિવાર્ય બાબતો નજર સામે રાખીને મારે જોવું હતું કે જે બાબતો શીખવવી પડે તેમને ભણાવવાનું ટાળી શકું કે કેમ, જેથી મરવાની વેળાએ ત્યારે એમ ન થાય કે હું તો જીવ્યો જ ન હતો. આ ગુણવંતભાઈ સતત થોરોની સાથે, ઉપનિષદકાર સાથે, વેદના ઋષિઓ સાથે, ગાંધીજી સાથે અને સ્ટીફન હોકિન્સ સાથે, એટલે એમની એમનો કેનવાસ એટલો વાઇડ છે કે આજે આપણે જોઈશું આ 1.25 કલાકમાં આપણને એટલું બધું મળવાનું છે. પણ મારે અત્યારે તો આપણે બધા નવનીત સમર્પણમાં એમને વાંચીએ છીએ, અને છેલ્લે તો ભીષ્મ અને કૃષ્ણનો સંવાદ એમને મહાભારત ભાષ્યમાં કર્યો, તો પહેલો પ્રશ્ન મને એવું લાગે છે, અને એવું કહેવાય છે કે મેચમાં પહેલી ઓવર અને એનો પહેલો બોલ બહુ અગત્યનો હોય છે, એટલે ગુણવંતભાઈને મારે પહેલો પ્રશ્ન એ જ પૂછવો છે કે સાહેબ આ મહાભારત છે ને એ પેરાડોક્સિસ વિરોધાભાસોનું એક મહાકાવ્ય છે, તો આ મહાભારત ઉપર એટલા બધા ભાષ્યો રચાય છે, ઈરાવતી કરવે પણ લખ્યું અને ગુરુચરણ દાસે તો એવું લખ્યું કે ડિફિકલ્ટી ઓફ બિંગ ગુડ, આ બધાની વચ્ચે એક નવા અનુભવમાંથી આપણા ગુજરાતી ચિંતન પુરુષ, વિચાર પુરુષ પસાર થઈ રહ્યા છે, ત્યારે સાહેબ આ ફેસ્ટિવલની વિશેષતા એ છે કે અહીંયા શ્વેત કેશી ઓછા અને કૃષ્ણ કેશી વધારે, એ આ યુવાનોની સભા છે એ રીતે, અને જે લોકોને ધોળાવાળા આવે છે પણ અહીંયાથી તો યુવાન જ છે, ચિનુભાઈને કોણ હવે ગરડા કહી શકે, અને એટલે બધા જ યુવાન હૈયાઓ અહીંયા મળ્યા છે ત્યારે. અને તમે ભીષ્મ પિતામાની હમણાં વાત કરી રહ્યા છો, ભીષ્મ પિતામા અને કૃષ્ણ એકબીજા સાથે જે વાત કરી રહ્યા છે, બાણસૈયા શું હતી અને કેવી રીતે એનું ઉત્તરાયણ થાય છે, તો પહેલા જ મારો પ્રશ્ન આપને એવો રહેશે કે આ મહાભારતનું ભાષ્ય લખતી વખતે કેવા પ્રકારની માનસિક યાત્રામાંથી આપ પસાર થઈ રહ્યા છો? મિત્રો, મારા મિત્ર મોટીભાઈ હાજર છે, રાજેન્દ્રભાઈ હાજર છે, ક્યાંક જઈ વસાવડા છુપાઈ ગયા છે કારણ કે એને વાલ્યા જવું હશે, દૂર રહી ગયા છે, ક્યાંક કાજલો જે વૈદ્ય દેખાય એ રીતે બેઠા છે, પણ જય વસાવડા ક્યાં છે મને ખબર નથી, બંને કોર્નર સાચવ્યા છે. હવે હું પ્રશ્ન પર આવી જાઉં, સૌથી વધારે વંચાતા બંને યુવાન હમણાં મોરારી બાપુ બનારસ ગયા હતા, બનારસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર ત્રિપાઠી, એણે એમને ઘરે બોલાવ્યા ભદ્રામણીમાં. બાપુ ગયા તો બાપુને એમણે સવાલ પૂછ્યો કે બાપુ તમે ગુણવંત શાહને ઓળખો છો? એટલે બાપુએ મર્મપૂર્વક થોડુંક ખંતુ હાસ્ય કર્યું કે હા ઓળખું છું. પેલું કહે છે કે મેં એમનું રામાયણ વાંચ્યું છે હિન્દીમાં, જ્ઞાનપીઠ તરફથી બહાર પડ્યું હતી, અને અદ્ભુત રામાયણ છે બાપુ, પણ તમે કથામાં કોઈક વાર નામ દો છો તે જ આ ગુણવંત શાહ કે તે બાપુ બીજી વાર હશે,
પછી ડોક્ટર ત્રિપાઠીએ બીજો સવાલ પૂછ્યો કે તેઓ હમણાં કંઈક લખી રહ્યા છે બાપુ? કે મારા ખ્યાલ પ્રમાણે મહાભારત લખી રહ્યા છે, મહાભારતનું ભાષ્ય. એમ તો મને એમનું ટાઈટલ કહું નહીં. એટલે બાપુને યાદ હતું, નવલિકમાં આવે છે એટલે, કે મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય. ડૉક્ટર ત્રિપાઠીને આ ટાઇટલ એટલું ગમી ગયું કે ત્યાં મૌલિક ટાઇટલ એવું નહીં કહ્યા. આ બાપુએ બરોડાની જાહેર સભામાં ઓછામાં ઓછા 5000 માણસો સાથે તેમાં કહ્યું. હું પણ હાજર હતો. મારે જરા જુદી વાત કરવી છે. માણસનો જે નેચર છે, સ્વભાવ છે, એની એટલી બધી કોમ્પ્લેક્સિટીઝ છે, એટલી બધી સંકુલતાઓ છે કે આપણે સમજી જ નહીં શકીએ. માનવ સ્વભાવને સમજવો એટલું અઘરું છે કે દરેક માણસ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. એટલે કૃષ્ણે એક ગોલ્ડન વાક્ય ગીતામાં કહ્યું અને તે મેં પકડ્યું છે બરાબર. આ આખું ભાષ્ય એક શ્લોકાર્ધ પર છે. પ્રકૃતિમ યાંતિ ભૂતાની, સ્વભાવે જાય છે પ્રાણી. આ કિશોર મશુવાળાનું વાત છે. સ્વભાવે જાય છે પ્રાણી. દુર્યોધન પોતાનું દુર્યોધનત્વ ત્યજવા તૈયાર નથી. ધૃતરાષ્ટ્ર પોતાનું ધૃતરાષ્ટ્ર પણ ત્યજવા તૈયાર નથી. અર્જુન અર્જુનત્વ જાળવી રાખે છે. યુધિષ્ઠિર યુધિષ્ઠિરત્વ જાળવી રાખે છે. શકુનિ શકુનિત્વ જાળવી રાખે છે. દુશાસન દુશાસનત્વ જાળવી રાખે છે. અને કૃષ્ણ તો કૃષ્ણત્વ જાળવે જ, કંઈ શંકા જ નથી આપણને. આ બધા, આ બધી જે સ્વભાવ લીલાઓ છે, જુદા જુદા સ્વભાવ, હ્યુમન ડિફરન્સીસ, ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસના કારણે ઊભા થતા, એની જે અથડામણો છે, એ અથડામણોનું મહાકાવ્ય જેને ઉમાશંકર જોશીએ વિરાટ કાવ્ય કહ્યું, એ કાવ્ય પર ભાષ્ય લખતી વખતે શરૂ કરતા પહેલાં મારા મનમાં બહુ જ મોટા ડાઉટ્સ ઊભા થયા કે હું આ ભાષ્ય પૂરું કરી શકીશ ખરો? મારું એન્જિન ગમે ત્યારે બંધ પડી જાય એમ છે. મેં મારી પ્રસ્તાવને લખીને આવ્યો હમણાં કે મારું એન્જિન ગમે ત્યારે બંધ પડી જાય તો આ ભાષ્ય અડધેથી અટકે. એટલે મેં પાત્રો પ્રમાણે શરૂ કર્યું કે જે પાત્ર પૂરું થયું તે સ્વયંપૂર્ણ, જ્યાં અટકે ત્યાં ખરું. પણ મારે તમને કહેવું છે આનંદપૂર્વક અને ભગવાનનો આભાર માનીને કહેવું છે કે લગભગ લગભગ પૂરું થવા આવ્યું છે. ફૂટનોટમાં ચિનુભાઈનું પણ એક સંવાદ લીધો છું દ્રૌપદી વિશે. ફૂટનોટ પણ છે, મારે એનું વધારે કામ નહોતું. મિત્રો, હું તમને કહેવા એ માગું છું કે મહાભારતને મેં કોમ્પ્લેક્સિટીઝનું પોએટ્રી ઓફ કોમ્પ્લેક્સિટીઝ કહ્યું છે. અને તમે જાણતા હશો, મધુભાઈ વધારે જાણે છે, રિલકેએ કહ્યું છે પોએટ્રી ઇઝ એક્ઝિસ્ટન્સ. અસ્તિત્વ કાવ્ય એટલે જ અસ્તિત્વ. પોએટ્રી ઇઝ એક્ઝિસ્ટન્સ આ રિલકેનું મહાવાક્ય છે. હું આ વાંચતો ગયો તેમ તેમ મને રિલકેના આ વાક્યમાં રહેલા સત્યની પ્રતીતિ પળે પળે થતી રહી. દાખલો આપો, કર્ણ પર્વમાં એક પ્રસંગ છે. યુદ્ધ ચાલી રહ્યું છે, ભીષ્મ બાણ શૈયા પર છે, દ્રોણ મરી, દ્રોણનો દેહ વિલય થઈ ચૂક્યો છે, કર્ણ લડી રહ્યો છે અને એણે ઘટોત્કચને મારી નાખ્યો, ખણી નાખ્યો. કારણ કે કર્ણને ઇન્દ્ર જ્યારે કવચ અને કુંડળ દાનમાં લેવા માટે ગયો ત્યારે કર્ણને ખબર પડી ગઈ કે આ છે ઇન્દ્ર, આ બ્રાહ્મણ વેશે આવ્યો છે મને છેતરવા માટે. પણ બ્રાહ્મણના માગેલા કવચ કુંડળ આપી દીધા. પછી દ્રોણા એ બ્રાહ્મણ પાસે કે ઇન્દ્ર પાસે એણે કહ્યું મને તો કંઈ આપો. કર્ણ ચોખ્ખી વાત કરી, મને તો કંઈ આપો. તો ઇન્દ્રે કર્ણને અમોઘ શક્તિ આપી જેની પર એ શક્તિનો પ્રહાર થાય એ બચી જ ન શકે, ઇમ્પોસિબલ. કર્ણે શું કર્યું? એ શક્તિનો ઉપયોગ ઘટોત્કચ પર કરીને ઘટોત્કચ મૃત્યુ પામ્યો. એટલે ભીમ તો રડે, બાપ હતો, અર્જુન રડે, કદાચ રડવું પડે એટલે રડ્યો હશે, બધા પાંડવો રડવા માંડ્યા. બોક મૂકીને ઘટોત્કચ ગયો, ઘટોત્કચ ગયો, ઘટોત્કચ ગયો અને કૃષ્ણ નાચવા માંડ્યા. કૃષ્ણ નાચે એટલે અર્જુનને બહુ નવાઈ લાગી, ખરાબ લાગ્યું. એણે કૃષ્ણને કહ્યું અરે કૃષ્ણ, તમે શું ગાંડા જેવું કરો છો, નાચો છો, આ ઘટોત્કચ ગુજરી ગયો. કૃષ્ણ કે ગાંડા તને ખબર નથી, આ ગાંડા શબ્દ મેં મૂક્યો છે વેચવા માટે, ગાંડા તારામાં અક્કલ નથી. કે કેમ? કે આ અમુક શક્તિ તારી પર વપરાવાની હતી
ઘટોત્કચ વાત પતી ગઈ, ઘટોત્કચ ગયો તો દુઃખ છે. ધીસ ઇઝ ધી કોમ્પ્લેક્સિટી, આ સંકુલતા. બીજી સંકુલતા કહું તમને, કોઈ દિવસ કોઈએ લખ્યું નથી આની પર, મેં જ લખ્યું છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને મેદાન પર કુંતી માતા ગાંધારી સાથે પોતાના પુત્રો, મરેલા પુત્રને મળવા નીકળ્યા. જેવા કુંતી કર્ણ પાસે આવ્યા, બહુ મૂકીને રડ્યા અને યુધિષ્ઠિરને કહ્યું, યુધિષ્ઠિર ફોર ધી ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ અનમેરિડ અનવેડ મધર, મધુભાઈ અનવેડ મધર, એને કહ્યું. કોને કહ્યું? યુધિષ્ઠિર. યુધિષ્ઠિર આ તારો મોટો ભાઈ ગયો, આ તારો મોટો ભાઈ છે. યુધિષ્ઠિર માટે આ બહુ મોટો શોખ હતો. પછી એણે કુંતી માતાને કહ્યું, માતા જ્યારે દ્રૌપદીનું વસ્ત્ર હરણ થતું હતું ત્યારે કર્ણ એલ્ફેર બોલતો હતો, કર્ણ ગમે તેવો પ્રલાપ કરતો, લવારો બકવાસ કરતો હતો અને મને એટલો બધો ગુસ્સો આવતો, એટલો બધો ગુસ્સો આવતો હતો, પણ કેટલા મણનો, કેટલા ટનનો, પણ શું પણ કે માતા જ્યારે જ્યારે હું જુકતું રમાતું હતું ને કર્ણ પર ગુસ્સે થતો હતો ને, પરંતુ કર્ણના પગ જતો હતો ને મારો ગુસ્સો ઓગળી જતો હતો. માતા કર્ણના પગ બિલકુલ તારા પગ જેવા છે. તો ધીસ ઇઝ મહાભારત. આઈ એમ એન્જોયિંગ નોટ એવરી ડે, આઈ એમ એન્જોયિંગ એવરી મુમેન્ટ ઓફ માય લાઈફ સિન્સ આઈ બિગિન રાઇટિંગ અબાઉટ મહાભારત. એક પળ પણ મારી ડ્રાય નથી જતી. તબિયત બગડે તો તબિયત સુધરી જાય છે. ગયા વર્ષે શ્યામભાઈ પારેખ ક્યાં છે, શ્યામભાઈને યાદ હશે, એમણે મારો હાથ પકડીને અહીંયા બેસાડવો પડ્યો, હાથ પકડીને સર આવવો પડ્યો. શ્યામભાઈ આજે હું ફૂલ્લી પાસ છું, આજે તમારી મદદ વગર આવ્યો છું. એક વર્ષમાં આટલો સુધારો થયો એનો બધો જશ કૃષ્ણને જાય છે. થેન્ક યુ. મારે રિલકેને યાદ કર્યા એટલે રિલકેના બે શબ્દો ઝંઝોળી રહ્યા છે. એટલે પોલિટિક્સમાં મધુભાઈ આપણે જાણીએ છીએ કે રિલકે બે શબ્દો આપ્યા, એક ઇનસી અને હાર્ટ સ્કેલ. રિલકે જે વાત કરી એ ગુણવંતભાઈ સેઠ જુદી રીતે કરે છે અને એમાં જોવું પહેલાં મારે એક 7 માર્ચ 2014 એક પ્રસંગ કહેવો છે. નરેન્દ્રભાઈ મોદીનું એક પુસ્તક સાક્ષીભાવ એનું વિમોચન થવાનું હતું. યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં 2500 થી 3000 લોકો વેઇટ કરતા હતા. ગુણવંતભાઈ સાથે હું ગ્રીન રૂમમાં પાછળ બેઠેલો, પછી માન્ય શ્રી નરેન્દ્રભાઈ આવી ગયા અને શ્રી શ્રી રવિશંકરની અમે રાહ જોતા હતા. હું, ગુણવંતભાઈ અને નવીનભાઈ દવે, ઇમેજ પબ્લિકેશન, અમે 4 જણા હતા. અને પછી શ્રી શ્રી રવિશંકર એક જ મિનિટમાં આવ્યા. તો એ તો નરેન્દ્રભાઈને ઓળખતા હતા, પણ નરેન્દ્રભાઈએ ગુણવંતભાઈનો જે પરિચય આપ્યો એ આજની સવાર માટે ખૂબ અગત્યનો છે. અને એક જ વાક્યમાં એક મુખ્યમંત્રી, ગુજરાતી ભાષાના એક નિબંધકારને, એક ચિંતકને, સ્પિરિચ્યુઅલ લીડર ભારતના, એમને કેવી રીતે વાત કરે છે એ વાક્ય મને બરાબર અંકાઈ ગયું. એમણે કહ્યું કે એ હમારે ગુણવંતભાઈ શાહ હૈ ઓર એ ગુજરાતની સંવેદના હૈ. તો આ ગુજરાતની સંવેદના એટલે ગુણવંતભાઈ. ગુણવંતભાઈનું ઉપનિષદ યોગની વાત આપણે એમાં જવું જ પડે, કારણ કે એમને રિલકેને યાદ કર્યા અને આપણે ઇનસીઇંગ અને હાર્ટસ્કેપની વાત કરવાની છે. એ જ ડૉક્ટર વેઇન ડાયરનું એક ખૂબ સરસ કોટેશન આપે છે, યુ આર નોટ એ હ્યુમન બિઈંગ હેવિંગ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ, યુ આર અ સ્પિરિચ્યુઅલ બિઈંગ હેવિંગ એ હ્યુમન એક્સપિરિયન્સ. આ ઉદાહરણ, આ અવતરણ જે આપી શકે એવા ગુણવંતભાઈએ પર અમૃત યાત્રા, પતંગિયાની અમૃત યાત્રા, બધા ઉપનિષદો વિશે લખ્યું છે. અને ઉપનિષદમાં તો એક બહુ મોટું વાક્ય એવું આવે છે કે યસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, જેને જાણવાથી બધું જ જાણી લેવાય છે એવું કશું. એટલે
મને લાગે છે કે એમને જે ઉપનિષદોમાંથી પસાર, આ તો મહાભારતનો તો એમનો બરાબર કોમ્પ્લેક્સ છે, પણ ઉપનિષદનો જે એમને સાક્ષાત્કાર કર્યો છે અને એમાં પણ બધા વિરોધાભાસોની વાત એમને સરસ રીતે, ઉપનિષદના ઋષિઓનું દર્શન એટલે વિદ્યા અને અવિદ્યા વચ્ચે, કામચર્યા અને બ્રહ્મચર્યા વચ્ચે, અન્ન બ્રહ્મ અને આનંદ બ્રહ્મ વચ્ચે, આધિભૌતિક અને આધ્યાત્મિક વચ્ચે, મૃત્યુ અને અમૃત્યુ વચ્ચે સેતુ રચી આપનારું છે. આ સેતુબંધ કામ જે એમણે કર્યું છે એ આપણે એમના જ શબ્દોમાં સાંભળીએ તો કેવું આપનો ઉપનિષદનો અનુભવ? ઉપનિષદ માટે એવી છાપ છે, ખોટી છાપ છે, કે એ તો પાછલી ઉંમરે વાંચવાનો ગ્રંથ. મારા બાપુજી સંસ્કૃતના વિદ્વાન હતા, મારું સંસ્કૃત કાચું, કારણ કે એસએસસી સુધી ભણ્યો સંસ્કૃત. મારા ઘરમાં ચાર વેદ રહેતા હતા અને મારા બાપુજી બ્રાહ્મણો મળવા આવે તેને કહેતા હતા કે આ તમારા ઘરમાં હોવા જોઈએ. બીજી સ્ટોરી, પંડિત શ્રીપાદ દામોદર સાતડેકરજી અમારા ઘરે આવેલા, અથર્વવેદનું ભાષ્ય માટે આજે પણ છે, એની પર શ્રીપાદ દામોદર સાતડેકરજીનો હસ્તાક્ષરમાં સંદેશો છે. હમણાં બાપુ ઘરે આવ્યા અને કલાક એક બેઠા અમે એક રૂમમાં, નો ડિસ્ટર્બન્સ ફ્રોમ આઉટસાઇડ. ત્યારે મેં એમને અથર્વવેદનું ભાષ્ય બતાવ્યું કે અમારા બાપુજી વાંચતા હતા અને પંડિત દામોદર સાતડેકરજી એટ ધી એજ ઓફ 94 એ મારે ઘરે આવ્યા, મને નાનો છું પણ યાદ છે, અને એમાં આ ભાષ્યમાં લખાયું છે. મેં નવની સમર્પણમાં આપેલું, હસ્તાક્ષરમાં છપાયું. મિત્રો, ઉપનિષદ તો એક જ પ્રસંગ તમને છું, ઉપનિષદ માટે ઉપનિષદમાં જ વ્યાખ્યા આપવામાં આવે છે. ઉપનિષદ એટલે શું? ઉપનિષદ એટલે સત્ય સે સત્યમ, સત્યનું પણ સત્ય તે ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદમાં એક એવી વાર્તા છે કે જેને મેં આઈન્સ્ટાઈન સાથે જોડી છે અને જરા પણ ખેંચી નથી, જોડી છે. છ બ્રહ્મ વિદ્યાના જાણકાર એવા યુવાન ઋષિઓ ચાલ્યા આવે છે ઋષિ પાસે. એ ઋષિ પાસે આવે છે ત્યારે ઋષિને ખબર પડી જાય છે કે આ લોકો મને બ્રહ્મ વિદ્યામાં હું પાર ઉતરી ગયો છું એમ માનીને આવી રહ્યા છે. ઋષિ જાણી ગયા કે છ જણા આવે છે, વડદી નીચે ઊભા હતા. જેવાએ છ ઋષિઓ સ્કોલર્સ જેવા આવ્યા, તેવા ઋષિએ કહ્યું કે તમે કેમ આવ્યા? ઉદ્દાલક, મહર્ષિ ઉદ્દાલક, તમે કેમ આવ્યા? તે કે અમે બધાને નામ આપ્યા છે, છએ છના નામ ઉપનિષદમાં છે, છાંદોગ્ય ઉપનિષદમાં. અમે આપની પાસે આત્મવિદ્યા શીખવા માટે આવ્યા છીએ. ઋષિએ આગળથી વિચાર્યું કે આ લોકો આત્મવિદ્યા શીખવા માટે જ મારી પાસે આવી રહ્યા લાગે છે. ઋષિએ જવાબ આપ્યો, ઉપનિષદ ઋષિ જવાબ આપે છે, ઉદ્દાલક અરુણનો બાપ, ઉદ્દાલક આરુણનો બાપ કહે છે કે મને બ્રહ્મવિદ્યાનું પૂરેપૂરું જ્ઞાન થયું નથી. પેલા છ જણાને બહુ આંચકો લાગ્યો કે અમે તમારી પાસે કેટલી મોટી આ તો બોલ્યા ને વિવેક ખાતર. એ ઋષિએ છએ છ જણાને શું કહ્યું? બધાના નામ મેં આપ્યા છે મારા ભાષ્યમાં. ઋષિને એવું કહ્યું, ભગેશભાઈ, કે આપણે બધા, તમે છ હું સાતમો, આપણે બધા રાજા અશ્વપતિ પાસે જઈએ. અશ્વપતિ ક્ષત્રિય હોવો જોઈએ. આ ઋષિઓ એક ક્ષત્રિય રાજા પાસે જાય છે બ્રહ્મવિદ્યા શીખવા માટે, તેમાં ઋષિ પણ સામે. એમાંના છ માંથી કેટલાક ઉપનિષદો લખ્યા પાછળથી. શું કહું તમને, પ્રશ્નોપનિષદમાં એ પાછળનું નામ છે, પ્રશ્નોપનિષદ લખનારા. મિત્રો, સોક્રેટિસનું વાક્ય યાદ આવે છે, વેન આઈ નો દેટ આઈ ડોન્ટ નથિંગ, દેટ ઇઝ બિગિનિંગ ઓફ નોલેજ. હું જાણતો નથી એવી પ્રતીતિ, એનું જ નામ જ્ઞાન. ઇન્ફોર્મેશન ઇઝ બિગિનિંગ ઓફ નોલેજ, નોલેજ ઇઝ બિગિનિંગ ઓફ વિઝડમ, એન્ડ વિઝડમ ઇઝ અવેરનેસ ઓફ ઇગ્નોરન્સ. સોક્રેટિસ જુદા અર્થ, ઇન્ફોર્મેશન ઇઝ બિગિનિંગ ઓફ નોલેજ, નોલેજ ઇઝ બિગિનિંગ ઓફ વિઝડમ, એન્ડ વિઝડમ ઇઝ અવેરનેસ ઓફ ઇગ્નોરન્સ. ટીએસ એલિયટે શું કહ્યું? વેર ઇઝ નોલેજ?
એની પંક્તિઓ કહું છું. વેર ઇઝ નોલેજ? વી હેવ લોસ્ટ ઇટ ઇન ઇન્ફોર્મેશન. જ્ઞાન ક્યાં છે? આપણી માહિતીમાં ખોઈ નાખ્યું. શાણપણ ક્યાં છે? વી હેવ લોસ્ટ ઇટ ઇન નોલેજ. વેર ઇઝ વિઝડમ? વી હેવ લોસ્ટ ઇટ ઇન નોલેજ. આપણી આજની દશાનું વિવરણ ઉપનિષદો વાંચીને થાય છે કે આપણે માહિતીને, જ્ઞાનને માહિતીમાં ખોઈ નાખ્યું, શાણપણને જ્ઞાનમાં ખોઈ નાખ્યું. શાણપણ ઇઝ મચ અબાઉ નોલેજ. જે સોક્રેટિસ પાસે હતું, જે ગાંધી પાસે હતું, જે રામ પાસે હતું, જે કૃષ્ણ પાસે હતું. વિઝડમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. અને સંસ્કૃતમાં વિઝડમ માટે બહુ સુંદર શબ્દ વપરાયો છે, વૈદગ્ય. એટલો સુંદર શબ્દ છે. પણ મેં ભાષ્યમાં જ્યાં જ્યાં વૈદગ્ય શબ્દ લખ્યું ત્યાં કાઉન્ટમાં લખ્યું શાણપણ. લોકો કોઈ સમજશે નહીં. એટલે તમને ખબર છે સંસ્કૃતમાં બેશરમ માણસ માટે શું શબ્દ છે? મુક્ત લજ્જ. આ શબ્દ પ્રચલિત કરવા જેવો છે, મુક્ત લજ્જ. કાળિદાસનો એક શબ્દ આપું તમને. આપણા 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 પૌરાણિક ગ્રંથોમાં કેટલું શાણપણ પડેલું છે, વિઝડમ કહો, કેટલું વૈદગ્ય પડેલું છે. જરા તો જુઓ, આપણે હેમ્લેટ માટે શું કહીએ છીએ? હેમ્લેટ ભણ્યો એ મરી છે, હું નથી ભણ્યો. આઈ વોઝ એ બીએસસી કેમિસ્ટ્રી સ્ટુડન્ટ, સો આઈ મિસ્ડ શિક્સ. તો હેમ્લેટમાં શું કહ્યું છે? ટુ બી ઓર નોટ ટુ બી. આટલું જ મને આવડે છે, જો આવડતું છે ટુ બી ઓર નોટ ટુ બી. કાલિદાસનો શબ્દ શું છે? ચિનુભાઈ, કાલિદાસનો શબ્દ યાદ રાખવા જેવો છે. ટુ બી ઓર નોટ ટુ બી વાપરવાનું જ નહીં, આપણે કાલિદાસ જ વાપરવાનું. તો આપણને ખ્યાલ આવે કે કેટલું વિઝડમ પડે. દોલા ચલ ચિત્ત વૃત્તિ. દોલ એટલે, દોલ એટલે શું? ઈચકો. ગણિતમાં આમને ગણિતમાં તેમ જે જુદાની જેમ નિર્ણય અનિશ્ચયમાં અનિશ્ચયમાં અટવાય, જુદાની મફત. કાલિદાસ વાલ્મીકિ કાલિદાસને, અરે સોરી, વાલ્મીકિ રામને કહે છે રઘુવંશમાં. રઘુવંશનો શબ્દ છે. વાલ્મીકિ કહે છે, હે રામ, તમે સીતાનો ત્યાગ કર્યો ત્યારે તમે દોલાચલ ચિત્તવૃત્તિથી પીડાતા હતા. આ આ કાલિદાસનો શબ્દ છે. તો દોલાચલ ચિત્તવૃત્તિ હવે કાલે કોઈ દિવસ પામર માણસને કોઈ દિવસ ટુ બી ઓર નોટ ટુ બી કહેતા નહીં. દોલા ચલ ચિત્ત વૃત્તિ. સમજી જશે સાહેબ, કારણ કે એ રીતે અનુભૂતિનો વિષય છે. થેન્ક યુ. કાલિદાસને યાદ કર્યા એટલે હજી આપણે પ્રાચીન કાળમાં જ રહેવું પડશે. મારા મનમાં બીજો પ્રશ્ન હતો, પણ કાલિદાસ અને રઘુવંશ બંનેને યાદ કર્યા. કદાચ પહેલી જ વખતે એક કવિ પ્રકૃતિને પાત્ર તરીકે લઈ આવે છે. અંગ્રેજી કવિઓ બધા પ્રકૃતિ એક એમ્બિયન્સ તરીકે આવે, તો અહીંયા તો પાતુમ ન પ્રથમમ વ્યવસ્યતિ જલમ યુષ્મા સ્વપી તેષુ યા ના દત્તે પ્રિય મંડનાપિ ભવતા સ્નેહે નયા પલ્લવમ આદ્યે વહ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા ભવત્યુત્સવ સેયમ યાતિ શકુંતલા પતિગૃહમ સર્વૈર અનુજ્ઞાયતામ. આ આદ્યે વહ કુસુમ પ્રસૂતિ સમયે, આ કુસુમની પ્રસૂતિ થતી હોય, ફૂલ ખીલતું હોય, એ જેના માટે ઉત્સવ છે, વિ શકુંતલા અહીંયાથી જઈ રહી છે. એમણે સરસ વાત કરી, એટલે હવે રામાયણમાં પાછા જવું પડશે. આપણે માનવતાનું મહાકાવ્ય રામાયણ એ જ્ઞાનપીઠે એનું હિન્દી ટ્રાન્સલેશન પબ્લિશ કર્યું. કદાચ ગુજરાતી ઓથર માટે આ એક બહુ ગૌરવની ક્ષણ છે કે આપણી આપણા ગુજરાતી ગ્રંથનું અનુવાદ હિન્દીમાં જ્ઞાનપીઠ ટ્રસ્ટે કર્યું. એટલે એના માટે આપણે ગુણવંતભાઈને ખૂબ અભિનંદન આપવા જોઈએ કે એમણે ગુજરાતી ભાષાનું ગૌરવ, કારણ કે રામાયણ ઉપર તો કેટલા બધા ભાષ્યો છે, ઉત્તર ભારત તો એનાથી ચિક્કાર છે, ત્યારે રામાયણ ઉપર કૃષ્ણમાં આપણે હતા. મને લાગે છે કે ગુજરાતીના ગુણવંતભાઈ એક એવા લેખક છે, એક એવા સર્જક છે જે રામ અને કૃષ્ણ બંનેની નજીક જઈ આવ્યા છે. તો આપણે રામ સાથેની એમની ક્ષણો કેવી હતી એ પણ સહેજ પૂછી લઈએ રામાયણના મહાભાષ્ય વિશે. રામને જ્યારે પહેલું કઈ કઈ તરફથી ફરમાન મળ્યું દશરથની હાજરીમાં, કોપ ભવનમાં દશરથ પીડાતા હતા, તમને કલ્પના નહીં આવે ભ્રૂણ હત્યા શબ્દ પહેલો રામાયણમાં ફરે છે. ભ્રૂણ હત્યા. ગુણવંત શબ્દ પણ વાલ્મીકિ રામાયણમાં છે. સુરત શબ્દ પણ વાલ્મીકિ રામાયણમાં છે. સુરત અવંતિકા કાલિદાસમાં છે. અવંતિકા કાલિદાસમાં છે, રામાયણમાં નથી. નહીં તો ત્યાગ નહીં થયો હોત.
આ રામને જ્યારે પહેલવેલી ખબર પડી અને કઈ કઈ કહ્યું કે તારા પિતાજી દશરથે એક પણ વખત રામને કહ્યું નથી કે તું વનમાં જા, માને બહુ મોટો ઠપકો આપ્યો છે એ વાત નથી કરતો. ભરત એટલે શું? તો રામ કઈ કઈ દશરથ વતી ભરતને રામને કહે છે કે તારા પિતાજીની આવું વચન મેં માગ્યા છે કે પિતાજી ઈચ્છા છે કે તું 14 વર્ષ માટે વનમાં જા અને ભરતને રાજ કરી. તો રામે લખે છે એમાં કે રામના મોં પર કોઈ જરા જેટલો પણ વિષાદ નહોતો તે ક્ષણે પણ, કલાક બે કલાક ચાર કલાક પછી તો પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં રામનો રાજ્યાભિષેક થવાનો હતો. એના 2-3 કલાક પહેલાં રામને વનની વનગમનની ખબર પડે છે અને રામ એવી રીતે નીકળી પડે છે, વાલ્મીકીએ વર્ણન કર્યું છે કે જાણે કંઈ બન્યું નથી એમ નીકળી પડ્યા અને નીકળતા જાણે વનમાં જતા હોય ને તેવી રીતે જવા માંડ્યા. પણ પછી એમને થયું કે મારો તો યશોદ, મારે તો કૌશલ્યા માતાની રજા લેવી પડે, મારે સીતાને કહેવું પડે કે મારે જવું છે. એટલા માટે જેને અલ્પવિરામોને થૂબી ગયો અને પછી એ રામને વનમાં જવાની નોબત આવી ત્યારે લક્ષ્મણનો મન્યુ પ્રગટ થયો. મન્યુ શબ્દ વેદનો અત્યંત મૌલિક શબ્દ છે, મૌલિક મારો અત્યંત પ્રિય શબ્દ છે, કારણ કે હિન્દુસ્તાન મન્યુ ગુમાવી બેઠું છે એવો મારો આક્ષેપ છે. મન્યુ એટલે ઉચિત ક્રોધ, ક્રોધ નહીં ઉચિત ક્રોધ. જે ક્રોધ માણસમાં ન હોય તો એ નમલો કહેવાય, નિર્માલ્ય કહેવાય. તો રામ લક્ષ્મણનો લક્ષ્મણ રામ મર્યાદા પુરુષોત્તમ. તો લક્ષ્મણ કહે છે સીધી વાત, આ દશરથ પત્નીના કયામાં આવી જઈને, આપણો અનુભવ કહે છે પત્નીના કયામાં આવી સત્ય એ જ ધર્મનું સેન્ટર ઓફ ગ્રેવિટી છે. આ મારો અભિવાદ છે, હું છૂટ લઉં છું. અને રામ લક્ષ્મણ કહેતો મને લેતા જાઓ. અને સીતાની પાસે રામ ગયા. કૌશલ્યા શું કહ્યું તે પહેલાં કહી દઉં, પહેલાં માતાને મળવા દઉં. કૌશલ્યાએ કહ્યું કે તું તારા પિતાની આજ્ઞાથી બંધાયેલો હોય ને તો હું માતા છું, હું તને આજ્ઞા કરું છું તારે લઈ જવા. બોલો કૌશલ્યા કહું કેમ પિતાની આજ્ઞા હોય તેમ મારું આજ્ઞા છે તારે નથી જવું. જેમ તેમ કૌશલ્યને સમજાવે છે. સીતા પાસે ગયા, સીતાએ તે વખતે રામને એટલા કડવા શબ્દો કહ્યા છે, મને ખબર નહીં કે પુરુષના ખોળિયામાં તમે સ્ત્રી છો, આ શબ્દો છે. મને ખબર નહીં કે તમે આ પુરુષનું ખોળિયું પહેર્યું છે અને સ્ત્રી છો, તમે અંદર આવેલા છો, હું તમારી સાથે આવવાની છું. એટલે રામ એને વનના કેટલા પોસિબલ દુઃખો છે, કેટલા કેટલી ખરાબ શક્યતાઓ છે, કેટલા દુઃખો પડવાના છે, ઉગાડે પગે ચાલવાનું છે, કાંટા વાગવાના છે, તડકો વીઠવાનો છે, ટાળ વીઠવાની છે, વરસાદ વીઠવાનો છે, રાક્ષસો જ રાક્ષસો, કંદમૂળ ખાઈને રહેવાનું છે, બલકલ પહેરીને જવાનું છે. સાહેબ સીતા કહે છે આ બધી વાત બીજી કોઈ તો મને નહીં, આની કોઈ અસર નથી, હું તમારી સાથે આવવાનું છું. અને રામ લક્ષ્મણ સીધા જાય છે. એક પ્રસંગ કહીને મારી વાત ટૂંકાવી નાખું છું. શ્રવણ જેવો પાત્ર બીજી કોઈ સંસ્કૃતિના કોઈ મહાકાવ્યમાં કે કાવ્યમાં હશે કે મેં સવાલ છે. વાલ્મીકી રામાયણનો પ્રસંગ કહું છું, મારી ધરી વાલ્મીકી છે. શ્રવણ દશરથના શબ્દવેધી બાણથી ગવાયો. દશરથે ચીસ સાંભળીને પામી ગયા કે આ હથિની ચીસ નથી, આ માનવ ચીસ છે. દોડ્યા ચીસની દિશામાં દોડ્યા દશરથ. જેવા શ્રવણ પાસે પહોંચ્યા તો તાપસ વેશ ધારણ કરનારો શ્રવણ થઈને પડેલો હતો.
એનો ઘડો ફૂટી ગયો હતો. વાલ્મીકિ તમસા નદી કહે છે, કાલિદાસ એને સરયુ નદી કહે છે, જુદી વાત છે. બે નદીઓમાં બે કવિઓ વચ્ચે ફેર છે. પણ દશરથ ડઘાઈ ગયો કે આ બ્રહ્મહત્યા થઈ ગઈ. શ્રવણનો વેશ તપસ્વીનો વેશ હતો, એટલે દશરથ ક્ષમા માગે છે. શ્રવણને માટે થોડીક ક્ષણો બચી હતી, માંડ થોડીક ક્ષણો બચી હતી. તે વખતે શ્રવણ રામને એક સ્પષ્ટતા કરે છે. રામ શ્રવણ સમજી ગયો કે આ રાજા પીડાય છે કારણ કે એને બ્રહ્મહત્યા થઈ છે, એવો વહેમ છે કે આ બ્રાહ્મણ મરી ગયો મારા હાથે. અને તે જમાનો એવો કે બ્રહ્મહત્યાનું પાપ એટલે ખલાસ. આજે કોઈ સાહિત્યકારને અપમાનિત કરે તો તે બ્રહ્મહત્યા નથી ગણાતી, અને અમે સાહિત્યકારો એટલા લાયક પણ નથી, ચિંતા નહીં કરતા. કેટલાક સાહિત્યકારો હત્યાને લાયક પણ હોય છે અથવા અપમાનને લાયક પણ હોય છે. કેવા કેવા મેં જોયા છે, નંગો તમને કહું. એ લોકો પરદેશ જાય ત્યારે યજમાનને કેવી રીતે લૂંટે છે એ પણ મેં સાંભળ્યું છે બરાબર. ને એ યજમાનને મોડે સાંભળ્યું કે મેં $200 આપેલા. મેં કહ્યું કે ઇન્ડિયા જઈને સરસ પુસ્તકો મોકલજો, એ પુસ્તકો આવ્યા જ નહીં. ને પાછા બે વખત પેલા કવિ આવી ગયા, શું કેવું બોલો, એમાં બ્રહ્મહત્યા લાગે? તો શ્રવણ કહે છે, હે રાજન, દશરથ પોતાનો પરિચય આપ્યો, હું દશરથ છું, અયોધ્યાનો નરેશ છું, ને મેં તમારી હત્યા કરી. શ્રવણ કહે છે, હે રાજન, મરતા મરતા તમે બ્રાહ્મણ પુત્રની હત્યા નથી કરી. મારા બાપુજી વૈશ્ય હતા છે અને મારી માતા શુદ્રા છે, માટે હું બ્રાહ્મણ નથી. આ ચોખવટ કોણ કરે મરતી વખતે? અરે ગાળ દેવાઈ જાય, સ્વાભાવિક છે. આ શ્રવણ, અને હું તમને કેટલા પાત્રોની કેટલી વાતો કહું, કેટલા પાત્રોની કેટલી વાતો કહું. મંદોદરીની વાત કહું તો તમે કેટલા ખુશ થઈ જશો. મંદોદરી, રાવણ, રાવણની મહાનતા પર હું બોલી શકું છું કલાક કલાક. રાવણની મહાનતા પર, રાવણની મહાનતા પર એક મિનિટ, એક જ મિનિટ. સાહેબ અપહરણ કર્યું સીતાનું, બધું બરાબર, પણ સીતાને અંતઃપુરમાં નથી રાખી, મર્યાદા જાળવી છે, અશોક વાટિકામાં રાખી. સંસ્કૃતનો શબ્દ છે અશોક વનિકા. તમને જાણીને આશ્ચર્ય થશે, રાવણના રાજમાં લંકામાં જેવી અશોક વનિકા હતી ભાગ્યેશભાઈ, તેવી જ અશોક વનિકા નામ તે જ અયોધ્યામાં હતી, અને રામની અશોક વનિકા હતી. સીતાને છેડ્યો પણ નથી રામ, રાવણ અંતપુરમાં લઈ જઈ શક્યો, બધું હતું. કોણ રોકે રામ રાવણને લંકામાં? કોણ રોકે? રાવણે મર્યાદા પાડી છે. અને વાલ્મીકિએ એવું લખ્યું છે કે રાવણના અંતપુરમાં જેટલી જેટલી રાણીઓ હતી કોઈ કમ અને દાખલ થઈ નહોતી. મરજી વિરુદ્ધ અંતપુરમાં એક પણ રાણી આવી નહોતી. સીતાને પણ એ મરજી થાય ત્યારે જ લાવવા માગતો હતો, માટે અશોકવનિકામાં રાખી. હવે રામનું મહત્ત્વ જુઓ. દુનિયાના ઇતિહાસમાં મને બતાવો કોઈ, દુનિયાના ઇતિહાસમાં અંતપુર એટલે શું? હેરમ. હું હમણાં ઇસ્તંબુલ ગયો હતો, હેરમ જોઈને આવ્યો. હેરમ શબ્દ ચિનુભાઈ હરમ પરથી આવ્યો છે, હરમ, હેરમ, જેમાં એક પુરુષ હોય અને અનેક અસંખ્ય સ્ત્રીઓ હોય, અસંખ્ય સ્ત્રીઓ હોય. એક પુરુષ, એક રાજા, અસંખ્ય રાણીઓ. અકબરના માટે, અકબરને માટે એમ કહેવાય છે કે એના હેરમમાં જોધાબાઈ સિવાયની બીજી કોઈ પણ સ્ત્રી બીજી વાર દાખલ થઈ નથી. આ રીડર્સ ડાયજેસ્ટમાં આવેલું. હેરમ અત્યંત પુરુષ કેન્દ્રી, પુરુષે કરેલા શોષણનું પ્રતીક છે. આઈ વિલ બી વન, યુ વિલ બી મેની. તમે કોઈ દુનિયામાં ઇતિહાસ તપાસો, અયોધ્યાની જે અશોક વનિકા હતી, રામનું અંતઃપુર, એકમાત્ર સીતા, નો અધર વુમન, આવો કોઈ રાજા થયો છે જેને એક જ રાણીનું અંતઃપુર? એના બાપ, એના પિતાએ તો ટ્રેડિશન સારી પાડી હતી ત્રણની. હી કુડ હેવ ગોન ફોર ફાઈવ. કે પિતાનો વારસો સ્વભાવ ત્રણને બદલે પાંચ, કોઈ ટીકા પણ નહીં કરી હોય, એટલો સો કોમન. પણ સીતાના ત્યાગ પછી
પિતાના ત્યાગ પછી બીજી કોઈ સ્ત્રી રામના અંતઃપુરમાં આવી નથી. કોઈ રાજાનો અંતઃપુર, ખાલી ખમ, એકલો પુરુષ એકલો રહ્યો હોય એવું કોઈ અંતઃપુર મને બતાવો દુનિયામાં. દેટ ઇઝ રામ, દેટ ઇઝ રામ. શું વાત કરું, જ્યારે યજ્ઞની તૈયારી થઈ ત્યારે બ્રાહ્મણો ગયા અયોધ્યાના, કે યજ્ઞનો નિયમ છે કે રાજા અને એની પત્ની સાથે બેસે, અમારે શું કરવું, સીતાનો ત્યાગ થઈ ચૂક્યો છે. રામે કહ્યું કે સુવર્ણની મૂર્તિ ઘડાવો, પણ સીતા જ બેસશે. આવો કોઈ રાજા થયો છે? આવો કોઈ રાજા થયો છે? અને આગળ વાત કરું, નૈમિષારણ્યમાં યજ્ઞની તૈયારી થઈ ત્યારે વાલ્મીકિ ઋષિ સીતાને લઈને આવ્યા અને સીતાની પાછળ, અરે વાલ્મીકિની પાછળ પાછળ સીતા આવી. હવે તમે ગાંધીને વાલ્મીકિ સાથે સરખાવી રહ્યો છો જુદી રીતે. એક જ બે મિનિટમાં કહી દઉં, વાલ્મીકિ સીતાને રામ આગળ રજૂ કરે છે, લવ અને કુશને રજૂ કરે છે. તે પહેલાં લવ અને કુશ રામાયણનું ગાન રામ સાંભળે એમ વૈતાલિકના રૂપમાં કરી ચૂક્યા છે. એટલે રામને થયું કે આ બે છોકરાઓ કેવા ફક્કડ છે અને કેવું સરસ ગાન કરે છે રામાયણનું, જેમાં રામ પાત્ર તરીકે હાજર. એટલે પ્રેમ થઈ ચૂક્યો હતો, લવને કુશ વચ્ચે આકર્ષણ થઈ ચૂક્યું હતું. વાલ્મીકિએ ભરી સભામાં, ક્ષત્રિયો બેઠા હતા, અયોધ્યાના સૈનિકો બેઠા હતા, અયોધ્યાના વડીલો બેઠા હતા, અયોધ્યાની ત્રણ રાણીઓ બેઠી હતી, દશરથની માતાઓ, બધાની હાજરીમાં વાલ્મીકિ રામને કહે છે, હે રામ, આ સીતાનો તમે ત્યાગ કર્યો છે, પણ હું મારા જ્ઞાનથી અને મારા ક્રાંત દર્શનથી તમને ખાતરી આપવા માગું છું, આ સીતા તમારા બે પુત્રોની માતા છે અને આ સીતાએ, પવિત્ર સીતાએ ક્યારેય પણ બીજા પુરુષ તરફ નજર પણ દોડાવી નથી, એવી સીતાનો તમે સ્વીકાર કરો. હવે ગાંધીજી લાવું છું. વાલ્મીકિ શું કહે છે એના મેં ત્રણ વિભાગો પાડ્યા છે. વાલ્મીકિ કહે છે રામને, વાલ્મીકિ રામાયણના છે, બેઠા શ્લોકો છે એના. વાલ્મીકિ કહે છે, હે રામ, હું તમને જે કહું છું, કેટલાય વર્ષોથી હું જ્યારનો સમજણો થયો ત્યારથી, એટલે વાલિયામાંથી વાલ્મીકિ બહેનો ત્યારથી એનું કહેવાનો ભાવાર્થ થશે એમ માનું છું, મારા મુખેથી એક પણ અસત્ય પ્રગટ થયું નથી. અને હે રામ, હું તમને કહેવા માગું છું કે સીતાનું હું તાણી રહ્યો છું, તેમાં જો હું લેસ્ટ માત્ર પણ ખોટો હોઉં તો મારી આટલા વર્ષોની તપશ્ચર્યા બળીને ખાખ થઈ જાઓ. હું તમને ખાતરીપૂર્વક કહેવા માગું છું, હું જાણું છું માટે કહું છું કે આ સીતા પવિત્ર છે, ઐશ્વર્યા તમને વફાદાર છે અને લવ કુશ બંને તમારા પુત્રો છે, માત્ર તમારા. પોતાના કન્વિક્શનને, કન્વિક્શન પોતાના કન્વિક્શનને આટલી સહૃદયતાથી, આટલી સ્પષ્ટતાથી અને આટલી મક્કમતાથી સત્યનો આગ્રહ કરનારા ઋષિ વાલ્મીકિ. મને સાહિત્ય પરિષદમાં એક ફંક્શન હતું, પહેલાં આપણા હોલનું ઉદ્ઘાટન હતું ત્યારે, સાહિત્ય પરિષદના નવા ખંડનું ઉદ્ઘાટન હતું, ત્યારે મેં કહ્યું રાજેન્દ્રભાઈ એમાં નિમિત્ત છે થોડા, એની કથા જાણે છે, ત્યારે મેં કહ્યું મારું પ્રિય પુસ્તક એની પર રાજેન્દ્રભાઈએ ગોઠવેલું, તો મેં મારું પ્રિય પુસ્તક ગાંધીજીની આત્મકથા પહેલું યાદ આવે, પણ મેં વાલ્મીકિ રામાયણ પર બોલ્યો, હું કલાક બોલ્યો. પરસેવે રેબ જેબ, ગ્રામોદ્યોગિક કક્ષાનો હોલ, પંખા ચાલે તો અવાજ આવે, એસી ચાલતું જ નહોતું, એસી હતું જ નહીં, પંખા એટલા બધા ઉપર કે પવન નહીં ફેંકે તેવી અવસ્થામાં પરસેવો લૂંટતો જાઉં ને બોલતો જાઉં. મેં કહ્યું કે મેં આત્મકથાને બદલે વાલ્મીકિનું રામાયણ કેમ પસંદ કર્યું, મને કોઈ સવાલ પૂછ્યો તો મેં જ સ્પષ્ટતા કરી કે આત્મકથાની જગ્યાએ મેં વાલ્મીકિનું રામાયણ કેમ પસંદ કર્યું, તો મેં જાતે જવાબ આપ્યો. મેં કહ્યું રઘુવીરથી માંડીને ભોળાભાઈથી માંડીને બધા બેઠા હતા, ભોળાભાઈની સામે જોઈને મેં કહ્યું કે મેં એટલા માટે પસંદ કર્યું
કે આત્મકથામાં સત્ય છે પણ કવિતા નથી. વાલ્મીકિ રામાયણમાં સત્ય પણ છે અને કવિતા પણ છે, માટે મેં પસંદ કર્યો. વાલ્મીકિનો જે સત્યાગ્રહ હતો રામ સામે, ભૂખે મરવાનું નહોતું, ઉપવાસ કરવાનું નહોતું, તે કાળે એ સાધન હતું નહીં, પણ જે મક્કમતાથી વાલ્મીકિએ રામ અગાડી સીતાનો કેસ રજૂ કર્યો અને સ્ત્રી મુક્તિ શબ્દ પ્રચલિત નહોતો ત્યારે સીતાનું તાણ્યું, એ વાલ્મીકિને ધન્ય હજો. બહુ સરસ. ગયા પ્રશ્નના જવાબમાં ત્રણ શબ્દો ગુણવંતભાઈએ વાપર્યા, મંદોદરી, શ્રવણ અને હેરમ. મંદોદરીની માફક કસ્તુરબાને યાદ કરીને અદિતિબેને તો સરસ નાટક પણ બનાવ્યું, અને જ્યારે મહાત્મા મંદિરને ચરખા વિશે અદિતિબેન આવ્યા છે, આવ્યા છે, અહીંયા હતા હમણાં વ્યવસ્થામાં. હા, મને મળ્યું કે પછી મહાત્મા મંદિર ચરખાની અત્યારે બહુ ચર્ચા છે, એટલે એની ચર્ચા અલગ રીતે કરીશું. પણ દાંડી કુટીર અમે બનાવતા હતા ત્યારે એમાં ગાંધીજીને બતાવવા માટે શું કરવું એના ચાઇલ્ડહુડમાં, ત્યારે રાજેન્દ્રભાઈને અમે બધા એક સમિતિમાં બેઠા હતા. શ્રવણની ગાંધીજી ઉપર બહુ અસર હતી, શ્રવણ અને હરિશ્ચંદ્ર આ બે નાટક બતાવવા મ્યુઝિયમમાં, એવું અમે નિર્ણય કર્યો. અને ત્રીજું, ખાલી એ તો પંચ છે, હે રમમાંથી હે રામ સુધી. તો ગુણવંતભાઈ, આપણી પાસે જે ઉપલબ્ધ ચિંતકો છે એમાં સૌથી ઇઝ ધ ટોલેસ્ટ ગાંધીયન એમ કહીએ તો ચાલે. આપણને ગાંધીનો પરિચય જુદી રીતે આધુનિક ટર્મિનોલોજીમાં એમણે કરાયો, અને જે રીતે ગાંધીના ચશ્મા, ગાંધીની ઘડિયાળ, ગાંધીના ચંપલ અને ગાંધીની લાકડી, ગાંધીનો પરિચય આપણને નવી પેઢીને ગુણવંતભાઈએ ખૂબ સરસ રીતે કરાવ્યો છે. તો મને લાગે છે કે આપણે પૂછવું જોઈએ કે આ ગાંધીવાદ અને ગાંધીજીવી લોકો અથવા ગાંધીવાદી લોકો અને ગાંધીગીરી સુધી આપણે પહોંચ્યા છીએ. તો ગુણવંતભાઈ, અત્યારે અમને થોડો પ્રકાશ પાડો કે આ ગાંધી તત્વ છે શું? જ્યોર્જ બર્નાર્ડ શોનું એક વાક્ય છે કે જ્યારે નિયતિ મહામાનવોને સજા કરવાનો વિચાર કરે છે ત્યારે એ સજા બદલ એમને અનુયાયીઓ આપવામાં આવે છે. એનાથી ઉફરાત જો ન ચાલીએ તો ગાંધીને મોટા મોટો અન્યાય થશે. દાખલો આપો, આબાબેન ગાંધી. હું રાજકોટમાં જઈને મળ્યો, એક જ મિશન હતું મારું, આબાબેન ગાંધીજીનો ડાબો કે જમણો હાથ તમારા ખભા પર હતો. હા, આબા ગાંધી, ખરી વાત થી કે હા, મને સાચું કહેજો, હું આબાબેન બાપુજીનો બચાવ નહીં કરતા. હા, મને કહો કે ગાંધીજી ખરેખર હેરામ બોલ્યા હતા? એમણે આખું વર્ણન કરી બતાવ્યું કે ગાંધીની થૂકદાની પડી ગઈ, ગાંધી પડ્યા, હેરામ બોલીને પડ્યા, એ મેં સાંભળ્યું છે, એમાં જરા પણ અતિશયોક્તિ નથી. આને અંગે મશ્કરીમાં બીજા શબ્દો કે શબ્દોનું પન કરશો નહીં. ડોન્ટ બી સો ક્રુઅલ ટુ મહાત્મા. કરુણાનું પ્રતિક એટલે ગાંધી, એની સાથે આવી રમત, મારું રડવું આવી જાય છે મને, આટલો બધો અન્યાય. ત્યાર પછી મેં પેટ્રિક ફ્રેન્ચનું, તમે આજે જેનો રેફરન્સ મેં આપ્યો છે, ગાંધીઝ ડેથ એન્ડ સ્ટોરી ઓફ પાર્ટીશન, આજે જ મારા આ લેખમાં છે આખો રેફરન્સ, અમુક પાના નંબર પણ આપ્યો છે મેં. એણે એક સરદારજી પાસે ઉભેલા હતા, સરદારનું નામ આપ્યું છે એને ચોપડીમાં. આ વોલ્યુમ છે મારી પાસે ઘરે છે, કોઈને ડાઉટ હોય તો મારે ઘરે આવજો અને હું ચા પણ પાઉં છું તમને, તમારો ફેરો ખાલી નહીં જાય. હું પાન કાઢીને બતાવીશ. પેટ્રિક ફ્રેન્ચ જેવો તટસ્થ દલાઈ લામાનો ખાસ માણસ, એકંદરે અત્યારે પણ એને દેખો આવતા રહે છે. હી ઇઝ અ સ્કોલર ઓફ ધી ફર્સ્ટ ઓર્ડર, માય ફેવરેટ સ્કોલર. એણે લખ્યું છે કે એક શીખ માંડ 5 ફૂટ દૂર હતો તે વખતે, એણે ચોખ્ખું કહ્યું કે મેં હે રામ શબ્દો ગાંધીને સાંભળ્યા છે. આઈ ટેલ યુ, આ ગાંધી. મેં પંક્તિઓ લખી છે, આજે આપી છે તે પંક્તિ નહીં કહું, હું કવિ નથી. એ પંક્તિ આ પ્રમાણે છે, માનવતાને જ્યારે મન થયું, માનવતાને, હ્યુમેનિટી, માનવતાને મન થયું કે હું એવરેસ્ટનું આરોહણ કરું,
એ ઈચ્છા ગાંધીજીએ પૂરી કરી. માનવતાને મન થયું કે હું એવરેસ્ટનું આરોહણ કરું, એ ઈચ્છા ગાંધીજીએ પૂરી કરી. માનવતાનું આવું ઉર્ધ્વારોહણ. હવે વાત કરીએ ગાંધીજીની હત્યાની. હું એક જ વસ્તુ કહીશ તમને, એક જ વસ્તુ કહીશ. છેલ્લા 3-4 મહિનામાં ગાંધીજી, આ મારું બહુ નિજી દર્શન છે, કહું છું, ધીસ ઇઝ માય વિઝન અબાઉટ ગાંધી. ગાંધીજી માનવ હતા, એમની પાસે એમનું માનવ્ય છીનવી લેવાનો કોઈને પણ હક નથી. એ પૂર્ણ પુરુષ નહોતા, બિલકુલ ભૂલ ન કરે એવા મહાત્મા આપણને શું કામના? કદી પણ ભૂલ ન કરે એવા મહાત્મા આપણને શું કામના? આ મહાત્માની નિંદા નથી, મહાત્માના માનવ્યનો સ્વીકાર છે. ગાંધીજી છેલ્લા 3-4 મહિનામાં, આઈ મે બી રોંગ બાય વન મંથ હિયર ઓર ધેર, આઈ મે બી રોંગ, છેલ્લા 3-4 મહિનામાં ટેક ઓફ કરી ચૂક્યા હતા. એરબોર્ન, આ સાવ ટેકનિકલ શબ્દ છે, એરબોર્ન થઈ ચૂક્યા હતા. એરબોર્ન, વિમાન ટેક ઓફ કરી ચૂક્યું હતું અને એરબોર્ન થઈ ચૂક્યું હતું. એ ગાળામાં જે ગાંધીની ભાષા છે, એ ભાષા ભૂમિગત ભાષા નથી, ધરાતલની ભાષા નથી, દેવદૂતની ભાષા છે, અદ્ધરતાલની ભાષા છે, અદ્ધર છે. ગાંધીજીને અલૌકિક અદ્ધરતાનો જે અનુભૂતિ થઈ હશે અંદરથી, મહાત્મા છે. ધીસ વોઝ ધી લાસ્ટ ઉર્ધ્વારોહણ, ઈસુના ક્રોસનું છેલ્લું ચરણ. તે વખતે ગાંધીની જે ભાષા હતી, 55 કરોડ પાકિસ્તાન આપવા અંગે જે ગાંધીની ભાષા હતી, એ મહાત્માની ભાષા હતી, ધરાતલની ભાષા નહોતી. ધરાતલ પર સરદાર પટેલ ઊભા છે, પંડિત નહેરુ ઊભા છે. આ ધરાતલથી ઉપર ઉઠેલા માણસની ભાષા છે, એ ભાષામાં પૂરેપૂરું સંતત્વ છે. સંત શબ્દનો અર્થ શું? સંત એટલે છેતરાવા તૈયાર, પણ છેતરવા તૈયાર નહીં, એમનું નામ સંત. અમારી જાડી વ્યાખ્યા છે, જાડી વ્યાખ્યા છે. આ કોઈ શાસ્ત્રની પરિભાષા નથી, આ ગુણવંત શાહને સૂજેલી ભાષા છે. અને મને બહુ સૂજે છે સાહેબ, રોજ જ સૂજે છે, સવારે ઉઠું કે ચાલ્યું. હમણાં થોડા દિવસ પર એક લૂંટારો મારતા આવ્યો અને મને લૂંટીને ચાલ્યો ગયો. 2 કલાક માથું ખાઈ ગયો, થાકી ગયો, પથારીમાં પડી ગયો, પથારીમાં સૂતા સૂતા ઇન્ટરવ્યૂ આપ્યો. એ લૂંટારાનું નામ છે ભદ્રાયુ વચ્છરાજાની. હું તમને કહું છું કે અત્યારે હું પથારીમાં પડ્યો હું અને કોઈ લૂંટારો આવે, એની કક્ષા હોવી જોઈએ ભદ્રાયુ જેટલી, એટલીસ્ટ ભદ્રાયુ જેટલી. તો હું અખૂટ આપી શકું છું, કારણ કે કેટલુંક લખવું. વાત કરું મહાત્મા ગાંધીની, 55 કરોડમાં ગાંધીજી સાચા હતા એમ હું નહીં કહું, દેવદૂત તરીકે સાચા હતા, ધરાતલના મનુષ્ય તરીકે સાવ ખોટા હતા, સાવ ખોટા. આપણું લોજિક અધ્ધર થયેલા માણસને કેવી રીતે લાગુ પાડવું, કેવી રીતે લાગુ પાડવું? એ કીડી ડિસ્ટન્સની વાત કરે, એ કીડી ડિસ્ટન્સની વાત કરે તો એ ક્યારે કિલોમીટર સુધી પહોંચવાની છે? એ કીડી વાત કરે કરે તો એક તસુ દૂર, એટલું કીડી બોલી શકે, કીડીની પહોંચ કેટલી? ગાંધીજીની આંખે જે ચશ્મા હતા ને, તેનો એક કાચ માઇક્રોસ્કોપ જેવું સૂક્ષ્મ છણાવટ કરનાર હતો અને બીજો કાચ માનવતાનું 1000 વર્ષ પછીનું દર્શન કરનારો હતો, ટેલિસ્કોપિક હતો. 2 કાચમાં એક માઇક્રોસ્કોપ અને બીજું ટેલિસ્કોપ, દેટ વોઝ મહાત્મા ગાંધી. એ ગાંધી જે ભાષા બોલતા હતા હિન્દુ મુસ્લિમ અંગે, પણ ગાંધીજી બધી જ વાતે સાચા નહોતા. આપણે માટે, અધ્ધર થયેલા માણસ માટે એ જ સાચા હતા. એનું સત્ય અને આપણા સત્યમાં ફેર પડી ગયો. જોનાથન લિવિંગસ્ટન સિગલનો લેખક કહે છે, જેટલો રિચાર્ડ બેક, જેટલું ઊંચે ઉડનાર માણસ હોય, ઊંચે ઉડનાર જે હોય એટલું જે લાંબુ જુએ. તમે જુઓ કે ચકલીનું દર્શન કેટલું પહોંચે, અમારી મૌલિક ઉપમા છે, ચકલી પહોંચે પહોંચે ને કેટલું પહોંચે, બહુ બહુ તો 15 મીટર.
એના કરતાં કાગડો વધારે જુએ, કારણ કે વધારે ઊંચે ઉડી શકે. કાગડા કરતાં સાંભળી કહે છે કે હું તો દર્શક છું, દર્શક, સિયર. દર્શક માટે અંગ્રેજીમાં શબ્દ છે સિયર, SWER. સાંભળીનું દર્શન કેટલું ભયંકર, ઉપર ઊંચેથી ઉડતી હોય, ઊંચેથી ઉડતી હોય તોય સાંભળી, નાનો આમ તો ઉંદર હોય પડેલો જોઈ શકે ચિનુભાઈ, ઊંચે નાનો આમ તો ઉંદર, નાનો આમ તો સાપોલિયું જોઈ શકે. સાંભળીનું દર્શન છે, સાંભળી કરતાં ઉપર કોણ? ગરુડ, 100 થી ઊંચે ગરુડ. ગીધ વધારે જુએ હો પાછું સાંભળી કરતાં, લાંબા દર્શનમાં ગીધ ગરુડથી સહેજ જ ઉતરતું. તમે ગરુડને ઉડતું જોયું છે કોઈ દિવસ? તમે ગરુડ ચટ્ટી જજો કેદારનાથ જતી વખતે, ગરુડ ચટ્ટી. અને ગરુડના ઉડાનમાં કેટલી ગરિમા છે એનો ખ્યાલ આવી જશે. મેં તો ગરુડને ઉડતું જોયું, ટેક ઓફ કરતું એક ઝાડ પરથી, અને બીજા ડુંગર બીજા શિખર પર પહોંચ્યું. એક શિખર પરથી ગરુડ બીજા શિખર પર પહોંચ્યું, શિખરના ટોચ બંને આપણને દેખાય, અને ગરુડની ઉડ્ડયન જોઈને હું તો આફરીન થઈ ગયો કે આ વિષ્ણુનું વાહન એમનેમ બન્યું છે. આ ગાંધી બે જ વાત કરી દઉં, બે જ મિનિટમાં. સત્ય દર્શન કેવું, આત્મકથામાં લખે છે કે મને સ્કોલરશિપ મળી, મોટો વણિક, ગાંધીજી મોટ વણિક હતા. સ્કોલરશિપ મળી તો આગળ શું કહ્યું ખબર છે? હું સ્કોલરશિપ સત્યનું કેટલી ચીકણી ચીવટ, આટલી ચીકણી ચીવટ મેં બીજા કોઈ અવતારમાં જોઈ નથી, આટલા બીજા કોઈ અવતારમાં નહીં. એ કહે છે કે હું ભણવામાં હોશિયાર હતો માટે આ સ્કોલરશિપ નથી મળી, પણ તે વખતે મોઢ વણિક કે વણિક લોકોના વિદ્યાર્થીઓ કેટલા, એટલા ઓછા આખા સુરત પ્રાંતમાં કે તે મને મળી. ચોખવટ નહીં કરી હોય તો આપણ સાહેબ ગાંધી સ્કોલરશિપ મેળવનારા નહીં સાહેબ, એ જ ચોખવટ કરે છે. આ એક દાખલો. દક્ષિણ આફ્રિકા ગયા, દક્ષિણ આફ્રિકામાં પઠાણે હુમલો કર્યો અને રાતના ગાંધીજી પોતાના ફિનિક્સ આશ્રમમાં ગયા, ડર્બનમાં હુમલો થયો, ફિનિક્સ આશ્રમમાં ગયા અને ગાંધીજી ખુલ્લા આકાશમાં નીચે સૂતા ખાટલા પર, એમની ટેવ હતી ખુલ્લા આકાશમાં સુવાની. સૂતા સૂતા પછી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાં લખ્યું કે હું સૂઈ ગયો ત્યારે ઇન્ડિયન્સ જે હતા તેણે મારી આજુબાજુ ગુપ્ત રીતે ચોકી પહેરો ગોઠવ્યો, પણ મને ખબર હતી કે ચોકી પહેરો કરે છે. હું કહેવા માગુ છું, ગાંધી કહે છે, હું કહેવા માગુ છું કે મારામાં અભય પૂરેપૂરો હોત તો મેં ચોકી પહેરવાની ના પાડી હોત, પણ એટલો અભય નહોતો માટે મેં ચાલવા દીધું. આ ડિક્લેર નહીં કરો તો ખબર પડતે આપણને, આ ડિક્લેર નહીં કરો તો ખબર પડે. ત્રીજો દાખલો, બહુ વિચિત્ર દાખલો આપું છું. ગાંધીજીને સરદાર દેવી સાથે પ્રેમમાં હતા, મેં એનો બરાબર ઇતિહાસ કર્યો છે, અને રાજમોહન ગાંધીએ ફ્રેન્કલી લખ્યું છે બધું. આઈ મસ્ટ સે ગઈકાલે હતા અહીંયા પરમદાડે, શું સુંદર લખ્યું છે. મારા પુસ્તકમાં રાજમોહન ગાંધીને અને નારાયણ દેસાઈને જ કોટ કર્યા છે, જેથી મારી પર આક્ષેપ નહીં આવે. મારી પર બહુ ઇઝીલી આક્ષેપો આવી જાય છે. ગેરસમજની બાબતમાં ગુજરાતમાં મને ગેરસમજનો ગોલ્ડ મેડલ મળે એમ છે. આઈ એમ એન્જોઈંગ ધી રોમાન્સ ઓફ બીંગ મિસઅન્ડરસ્ટુડ, ખાસ કરીને સેક્યુલરિઝમની બાબતમાં, અને આઈ એમ સો પ્રાઉડ ઓફ ઇટ. આઈ એમ પ્રાઉડ ટુ બી મિસઅન્ડરસ્ટુડ. એકવાર ગાંધીજીએ સરલાબેનના ખભા પર હાથ મૂક્યો અને લખ્યું છે, સાહેબ દેવદાસ વાંચે, રામદાસ વાંચે, કસ્તુરબા વાંચે, રાજાજી વાંચે, કોણ નહીં વાંચે ગાંધીજીને. એને લખ્યું છે કાગળમાં કે મેં એનો સ્પર્શ કર્યો ત્યારે સ્પર્શ બિલકુલ કામુકતા વગરનો હતો એવું કહી શકું એમ નથી. આ કહેવાની જરૂર? આપણા લોકો જો ઊંચો લખો તો મને ભજ્જેશભાઈ કહેતા મૂગા મારો ને બાપા, હું કેમ લખો છો, કોણ જાણવાનું છે. ધીસ વોઝ મહાત્મા ગાંધી, એમને મહાત્મા નથી કહેવાય. નેક્સ્ટ, સમયની આપણને એમ થાય કે સમય થોડી વાર થોભી જાય તો સારું, પણ સમય તો ચાલુ જ છે. એટલે એક બહુ અમ્બ્રેલા ક્વેશ્ચન પૂછું છું, કારણ કે એટલા બધા પ્રશ્નો છે ને એમનું એટલું બધું કામ છે, એટલા બધા મેં કહ્યું એમ કેનવાસ એટલો મોટો છે કે આમ સરદાર એટલે સરદાર, વિનોબા, પંચશીલ યાત્રા, માતૃભાષા વંદના યાત્રા, આટલું બધું છે, અને સામે એકદમ મોડર્ન બોસ નામનું મેનેજમેન્ટનું પુસ્તક પણ આવે છે. એટલે ગુણવંતભાઈનો કેનવાસ જ એટલો કે આપણે 3-4 કલાક આ વાત કરવી જોઈએ, પણ હવે આપણી પાસે સમય ઓછો છે, તો
આ 21મી સદી અને એ પોતે હમણાં જ એનાઉન્સ કર્યું કે હું ટેકનોલોજીકલી ઇલિટરેટ છું, પણ તેમ છતાં પણ મને ખબર છે કે એમને એટલી બધી ટેકનોલોજી સાથે, આધુનિકતા સાથે એટલો સંબંધ છે અને આધુનિક સાહિત્ય સાથે, આધુનિક કવિતા સાથે, આધુનિક વિચાર મંથન સાથે એમને સંબંધ છે. ત્યારે અને અહીંયા રિઝવાનભાઈનું એક બીજા પુસ્તકનું વિમોચન પણ આપણે કરવાના છીએ, ત્યારે સરદાર પટેલથી માંડીને તમે જે હમણાં 4-5 પુસ્તકો, સેક્યુલર મિજાજ, સેક્યુલર એજન્ડા, સેક્યુલર મુરબ્બો, આ જે આધુનિક સંદર્ભમાં જે વિચારનું જે વાવાઝોડું ચાલે છે એમાં ગુણંતભાઈએ બહુ નિર્ભીક રીતે પોતાના વિચારો રજૂ કર્યા છે. એટલે બૌદ્ધિક તમે એક પ્રકારનું કંઈક કહો તો જ તમે બૌદ્ધિક કહેવાઓ, એની સામે એક બળવાખોરની ભૂમિકામાં એમ કહી શકાય કે એમને કહ્યું કે ના, આ સેક્યુલરિઝમ આ છે, આ છે. એટલે મને લાગે છે કે આધુનિક સંદર્ભમાં તમારે આ યુવાનોને કંઈક સંદેશો આપવો હોય, ઇન્ટરપ્રિટેશન ઓફ ધી પ્રેઝન્ટ. 2-3 મિનિટ 5 મિનિટમાં પૂરું કરું, હું સમયનો વફાદાર સેવક છું. બે વસ્તુ કહી શકું. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસઓનેસ્ટી કોને કહે તે જોવું હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસઓનેસ્ટી, ઇન્ટેલેક્ચ્યુઅલ જગલરી એ કોને કહે તે જોવું હોય તો કોંગ્રેસને નહીં બાંધશો, ભાજપને નહીં બાંધશો, હિન્દુઓને નહીં બાંધશો, મુસલમાનોની ટીકા નહીં કરશો. એ બાબતમાં ભારતના સેક્યુલર બૌદ્ધિકોએ બધાને હરાવી દીધા છે, બધાને હરાવી દીધા છે. અમદાવાદમાં પણ કેટલાક નમૂનાઓ છે, પણ એમના નામ દઉં તો મને અમદાવાદમાં રહેવાનું નહીં મળે. આપણને ચોખ્ખી ખબર પડી જાય કે હિયર ઇઝ અ ડિસઓનેસ્ટ પર્સન, હિયર ઇઝ અ લાયર. ઇવન ધેન એ લોકોનું મિથ્યાભિમાન જીવરામ ભટ્ટીય મિથ્યાભિમાન છે. મિથ્યાભિમાન, દલપતરામનું અમર નાટક. મિત્રો, બે વાત કરીને હું મારી વાત પૂરી કરીશ. કાશ્મીરી પંડિતોની વાત આવે ત્યારે માનવ અધિકારોની વાત મૌન કેમ થઈ જાય છે? કાશ્મીરી પંડિતોની વાત આવે ત્યારે માનવ અધિકારો ક્યાં ગયા ભાઈ તમારા? જોહાપુરાની વાત આવે ત્યારે ગુજરાતનો ડબ્બો ક્યાં ગયો ભાઈ તમારો? એ પેલા બળી ગયા તે માણસ હતા, ઇન્સાન હતા કે નહીં? બેનને બંને વાત કરો. અત્યારે અઠવાડિયા પહેલાં મેં દ્રશ્ય જોયું અને ચિત્રરેખામાં લેખ આવ્યો છે મારો, રડવાનું જ બાકી હતું. શું દ્રશ્ય જોયું? આઈએસઆઈએસ, ખરું ને? આઈએસઆઈએસના શેતાનો, જીનો ભાઈ માફ કરજો આ શબ્દ વાપરું છું, કેટલીક યુવાન સ્ત્રીઓને સાંકળે બાંધીને લાવ્યા, સાંકળે બાંધીને, અને એની પર કોરડા વીજે. એ સ્ત્રીઓની હરાજી બોલાય કે કોને લેવી છે, બોલો આંકડો બોલો. અને જે સ્ત્રી એ હરાજીનો કે એ મુસલમાનનો જવા માટે વિરોધ કરે તેને ત્યાં ઠાર મારવામાં આવે. દ્રૌપદીના વસ્ત્રહરણ કરતાં પણ વિચિત્ર ઘટના ગણાય કે એની કારણે દ્રૌપદીને મૃત્યુ નહોતું લાગ્યું, વસ્ત્રહરણ થયું હતું. બહુ ખરાબ. હું તમને કહેવા માગું છું કે એ સ્ત્રીઓ જે મેં જોઈ હિપકા ખાતી, એ સ્ત્રીઓનો મૂળભૂત માનવાધિકાર કયો હતો? મેં લખ્યું ચિત્રલેખામાં, મૂળભૂત માનવાધિકાર હતો હુસ્ન. હુસ્ન આ બહુ મધુર શબ્દ છે. હુસ્ન, પ્યાર કિયા તો ડરના ક્યાં વાળો. હુસ્નની જગ્યાએ એ સ્ત્રીઓને હિપકા મળ્યા. એ સ્ત્રીઓના હિપકા મેં સાંભળ્યા ટીવી પર, એટલીસ્ટ એની ટીકા કોઈ સેક્યુલર કર્મશીલે નથી કરી ભાઈ. આઈએસઆઈની એકલો ગુણવંત શા કરે? માફ કરજો, વણઝારા જ્યારે જેલમાં પુરાયા સંત સૌરભબુદ્ધિની હત્યા કરી માટે, સંત સૌરભબુદ્ધિ વણઝારાને જેલમાં મળવા જતો એકમાત્ર બહાદુર હું હતો, બીજો જય વસાવડા પાછળથી, બીજા કોઈની તાકાત નહીં. કારણ કે ટીકા જ ટીકા, ટીકા જ ટીકા. અરે સાહેબ, બકાસુરને ભીમ મારે તો ભીમની ટીકા કરવાની? એક ચક્રા નગરી, બ્રહ્મણને ઘેરે પાંડવ ઉતરેલા અને બકાસુરને વારા બંધાયેલા એક ચક્રા નગરીમાં, પરિવાર 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 તરફથી એક એક ભક્ષ્ય મોકલવાનો, એમાં કયા માનવ અધિકારો સચવાયા એક ચક્રા નગરીમાં? મેં કહ્યું કે ભીમ બકાસુરને મારે, ભીમ મરી ગયો તો ચાલતે પણ બકાસુર મરી ગયો તેનો ખરખરો?
માનવાધિકારને નામે મને માનવાધિકારની આ વ્યાખ્યા મંજૂર નથી. આવું બોલીને સાબરમતી જેલમાં વણજારાને મળવા જનારો એકમાત્ર ભારતનો ગુજરાતનો એક ગાંડો ગુણવંત શાહ ગયેલો. મારી ટીકા થવામાં કંઈ બાકી નથી રહ્યું. ઓહો હો હો, ઇંગ્લેન્ડમાં દોડે દાડે સબ ટ્રેનના સ્ટેશન પર એક ઇંગ્લેન્ડના પોલીસે એક માણસને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી મારી નાખ્યો અને હોહા મચી ગઈ. પેલાને સૈનિક વોઝ વેરી ઓનેસ્ટ કે આ આતંકવાદી છે, એને વેમ પડ્યો. હી કુડ નોટ ટેક એ ચાન્સ. એને મારી નાખ્યો કે પાછળથી બ્રાઝિલનો નિર્દોષ નાગરિક નીકળ્યો. ફેક એન્કાઉન્ટર થયો કે નહીં? દોઢે દિવસે બધા પબ્લિકની વચ્ચે મેં ડૉક્ટર ભીખુ પારેખને પૂછ્યું, ભીખુભાઈ એ પોલીસને કઈ સજા થઈ? તે કે એને ઠપકો આપવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ માનવ અધિકાર માટે ઓછું જાગૃત નથી. કેનેડામાં એક છોકરી સ્ત્રી પોલીસે એક આતંકવાદીનો વહેમ પડ્યો, તેના પરથી તેને વિંધી નાખ્યો. એનું એની પ્રતિમા જેવું ખડું કરીને તેની પર લોકોએ મીણબત્તીના એ મૂક્યા અને એનું સન્માન કર્યું. સાહેબ, એ ગુંડાને એ આતંકવાદીને મારી નાખ્યો તેમાં તે મારનારની આવી અવદશા? એકલું હિન્દુસ્તાન કરે છે, આવું બીજું ક્યાંય નથી થતું. બિકોઝ વી વોન્ટ ટુ પ્રૂવ દેટ વી આર સિક્યુલર કન્ટ્રી. મારે કહેવું છે, હું બિલકુલ આરએસએસ સાથે સંમત નથી આ પોઈન્ટ પર. અરે શિવસેના સાથે, સોરી, શિવસેનાની જેટલી ટીકા મેં કરી છે ને ભાગ્યેશભાઈ, મારા વાચકો જાણે છે, શિવસેનાની જેટલી ટીકા મેં કરી છે એટલી કોઈ સેક્યુલરવાદીએ પણ કરી નથી. મેં આરએસએસની જેટલી ટીકા કરી છે એટલી કોઈ સેક્યુલરવાદીએ કરી નથી. મેં આરએસએસ માટે મથાળું બાંધ્યું હતું કે ટૂંકી ચડ્ડી ચાલે, ટૂંકી દ્રષ્ટિ નહીં ચાલે. અંતિ કડક ટીકા. અને મારે શું લખવાનું? જઈને મારવા માંડવાના? અને રાહુલ ગાંધી, નાદાન રાહુલ ગાંધી, નાદાન, એ કહે છે, વિકિપીડિયાએ નોંધ્યું છે, એને અમેરિકાના એમ્બેસેડરને કાનમાં કહ્યું કે આ અલકાયદા કરતાં પણ ડેન્જરસ એવું ઓર્ગેનાઇઝેશન છે. વોટ ડુ યુ સે યાર રાહુલ? વેન વિલ યુ ગ્રો? એટલું મને નહીં લાગે સાહેબ, આટલું મને નહીં લાગે. તમે અસંમત છો મારી સાથે? અસંમત હોય તો મને વાંધો નથી, હું એકલો રહેવા તૈયાર છું. કારણ કે જોન સ્ટુઅર્ટ મિલ એવું કહી ગયો છે કે આખા બધા દુનિયાના લોકોને એક જુદો અવાજ કરનાર માણસને મારવાનો અધિકાર નથી, માટે હું સુરક્ષિત છું. જોન સ્ટુઅર્ટ મિલ. વોટ ડુ યુ સે? કંઈ હદ વટાવી જાઓ, જરાક તો લોજિક રાખો, જરાક તો. એ રાહુલે આમ કહ્યું, જરા વિચાર તો કરો. હું આરએસએસની ટીકા કરવા માટે મુક્ત છું, પણ હું અલકાયદા કરતાં આરએસએસને ડેન્જરસ ગણું એટલો મહામૂર્ખ નથી. મિત્રો, મારે છેલ્લે એક જ વાક્ય કહેવું છે, લોકો મને આ ભાગ્યેશભાઈ શરૂઆત જ ખોટી કરી પદ્મશ્રીથી. મારે પદ્મશ્રી અંગે એક શબ્દ પણ કહેવો નથી. મારે માત્ર ત્રણ હકીકતો રજૂ કરવી છે. એ હકીકતો તમે સાંભળીને આનંદમાં આવી જશો. દુનિયાનું એકમાત્ર ફળિયું કે જ્યાં બે નોબેલ પારિતોષિકો રહ્યા, રવિન્દ્રનાથ ટાગોર અને અમર્ત્ય સેન, બે જણના ઘરો વચ્ચે 25 મીટરનું પણ અંતર નહીં. અને અમર્ત્ય સેનમાં અમર્ત્ય નામ ટાગોરે આપેલું છે, ટાગોરે પાડેલું નામ. માં ગઈ હશે કે રવિન્દ્ર બાબુ નામ આપો તો અમર્ત્ય સેન નામ આપ્યું. એવું એક બીજું ફળિયું મેં જોયું છે, નજરમાં ફરી આવ્યો છું. આફ્રિકામાં સુહાટો નામની એક વસાહત છે આફ્રિકનોની, એમાં નાનપણમાં જે લોકો સાથે રહેલા તેમાં નેલ્સન મેન્ડેલા છે અને ડેઝમન્ડ ટુટુ છે. યોગેન્દ્રભાઈ નોંધો આ જરા, ડેઝમન્ડ ટુટુ, બે નોબેલ પારિતોષિકોની ઘરની વચ્ચે માંડ 50 મીટરનું અંતર. અમરભાઈ, 50 મીટરનું અંતર. એમાં ફરી આવ્યો છું મારી પત્ની સાથે, બંને ઘરોમાં જઈ આવ્યો છું. એ ઘર જોઈને એમ લાગે કે આ ઘર નોબેલ પારિતોષિક વિજેતા પેદા કરી શકે. આ ઘર આટલું ગંદુ ગોબરું ઘર, લીપણવાળું આફ્રિકન આદિવાસીનું ઘર. હવે તમને આંચકો લાગે એવી એક વાત કરું, હિન્દુસ્તાનમાં એકમાત્ર એવું ફળિયું છે, ભારતમાં એકમાત્ર એવું ફળિયું છે કે જે ફળિયામાં
માંડ 40 મીટરના અંતે 3 પદ્મ એવોર્ડ વિજેતા પેદા થયા. 3 પદ્મ વિજેતા એક જ ફળિયામાં 3 જણા. 50 મીટરનું પણ અંતર નહીં. એ ગામ કયું? એ ગામ રાંદેર. રાંદેરમાં 3 પદ્મ વિજેતા ભેગા થયા. એક હસમુખ પારેખ, આઈસીઆઈસીઆઈના જનક, બરાબર. બીજા એમના ભત્રીજા દીપક પારેખ, એચડીએફસી, બરાબર. દીપક પારેખ ભત્રીજા થાય, દીકરા નથી થતા. અને ત્રીજું નામ છે ગુણવંત શાહ. થેન્ક યુ. આ હકીકતો આપી હા. આના પરથી બીજો કોઈ અર્થ લેતા નહીં, પણ મને આવા ગાંડા ગાંડા વિચારો આવે એટલા માટે તો હું જન્મ્યો છું. આઈ એમ બોર્ન. મારો જન્મ જ એટલા માટે થયો છે કે લોકો મને ઊંધું સમજે. મારે ચિત્તા સમજાવવાની જરાય ઉતાવળ નથી. ખૂબ ખૂબ આભાર. આપણે ખૂબ તાલીઓથી એમનું સન્માન કરીએ. ગુણવંતભાઈની જ એક કવિતા, એકદમ લલિત પ્રસ્તાવનાથી જ વાત પૂરી કરીએ. એમને લખ્યું છે કે મારા અસ્તિત્વને ઝોકું આવી જાય અને નિસ્તબ્ધતા હચમચી ઉઠે ત્યારે ખરી પડેલા શબ્દોને વીણી વીણીને હું કાગળ પર પાથરી દઉં છું. પછી કલમને ટેરવે અક્ષરોના ટસિયા ફૂટતા નથી. ઝાકળમાં ટપકતા સુનકારમાં ભળી ગયેલી મારી સ્મૃતિને સૂરજના કિરણો હતી ન હતી કરી નાખે ત્યારે મૌનમાં ગુંટાઈ ગુંટાઈને વેરાનમાં પથરાઈ રહે છે મારી રિક્તતા. અને હું રિક્તતાથી ભરાઈ જઉં છું ત્યારે ઉભરાઈ જાઉં છું. આપણે પ્રાર્થના કરીએ કે અનેક દાયકાઓ સુધી ગુણવંતભાઈ ઉભરાતા રહે અને આપણા આપણને કાર્ડિયોગ્રામ આપણો જ કાઢીને આપતા રહે. વિચારોના વૃંદાવનમાં આપણી આપણા સહયાત્રી બની રહે. શુભેચ્છાઓ સાથે અસ્તુ. જય જય ગરવી ગુજરાત. મારું એન્જિન ગમે ત્યારે બંધ પડી શકે એમ છે, પણ તમારી શુભેચ્છા હોય તો હું મોડું કરવા તૈયાર છું. વિમોચન થઈ રહ્યું છે એનું આપની સમક્ષ. Ha 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 ha!